અને આજે સ્ટાર્ટિંગના પ્રશ્નો જે છે જબરજસ્ત છે 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 તો અંદર જે લોકો લેટ આવે બેટર સ્ટાર્ટિંગમાં આવી આવશે પ્રશ્નો એવા સારા તમને જે છે જોવા મળશે તો તમારો જે આજે પહેલા તો બધાના કોલ લેટર ડાઉનલોડ કરીને પીડીએફ કરી નાખજો અને પ્રિન્ટ આઉટ લઈ જ લેજો પછી એવું ના થાય કે એકત્રીસ પછી આપણે વિચારવા જઈએ કોલ લેટર ડાઉનલોડ કરું તો પછી વેબસાઇટ ઉપર અવેલેબલ નહીં હોય તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રો તમે સીસીની તૈયારી જબરજસ્ત કરી રહ્યા છો તો એ તૈયારીની અંદર પછી છેલ્લે ઉના દે સાહેબ કોલ રિટર્ન નીકાળવાનો ભૂલી ગયા તો એ આપણી સૌથી મોટી જે છે બેદરકારી કહેવાય તો આ બેદરકારી આપણા માટે કામ નથી છેલ્લે દીક્ષિત તારા ટોટલ માર્ક્સ જે છે ચાલીસ પ્લસ કમ્પલસરી એવું નથી ચાલીસ આવે તો જ છે પહેલાં મગજમાંથી જે છે ગ્રંથિ દૂર કરો કે ભાઈ મેરિટ જે છે માની લો ફર્સ્ટ વ્યક્તિ છે એનું મેરિટ સિક્સટી ફાઈવ છે પહેલો નંબર જે આવે છે એનું મેરિટ જે છે એકસો ને ધારો કે પાસઠ સિક્સ્ટી ફાઈવ છે પહેલો જે વ્યક્તિ છે એનો અને તમારે પચાસ હજાર જણા લેવાના છે ને ચોપન માર્કે પચાસ હજાર જણા થઈ જાય તો તે પણ મારો તે પણ જે છે એ ફેલ કહેવાશે કહેવાનું તાત્પર્ય એ છે તો એવું મગજમાં પ્રિન્ટ નહીં ચાલી આવે એટલે હું પાસ ચાલી આવે એટલે હું પાસ ચાલી ઉપર એકતાલી એકતાલીમો દાખલો ના ગણું એવું નથી કરવાનું ભાઈ તો હવે જે છે લિંકને એક વખત લાઈક એન્ડ શેર કરી દો લાઈક એન્ડ શેર કરી દો તો હવે આપણે સેશનની અંદર જે છે શરૂઆત કરવી છે મિત્રો તો શરૂઆત કરીએ ફર્સ્ટ આપણે જોઈ લઈએ તો જે પણ વિદ્યાર્થીઓ માત્ર માટે અત્યારે જે જૂની એપ્લિકેશન છે બરોબર જૂની એપ્લિકેશન છે એમને એપ્લિકેશન અન કરી નાખવાની છે આ ક્યુ કોડ આપેલો છે આ ક્યુ કોડ સ્કેન કરીને નવી એપ્લિકેશન જે છે તમે ડાઉનલોડ કરી લેજો હવે કોન્સ્ટેબલ વંદન બેચ જે છે આપણે મિત્રો શરૂ કરવા જઈ રહ્યા છીએ નવા આર આર પ્રમાણે છે પહેલી તારીખથી બે સ્ટાર્ટ થઈ રહી છે ડેલ્લીના બે લેક્ચર હશે આઠ અને સાડા દસ ફિઝિકલ બુકની કોપી લાઈવ લેક્ચર ટેસ્ટ પ્લાનિંગ રેકોર્ડેડ લેક્ચર એડવાન્સમાં અને ખાસ જો ફાઉન્ડેશન બેચના એકસો સાહીઠ કલાકથી વધારે જે લેક્ચર છે એમાં મેથ્સ રીઝનિંગ એનસીઆરટી જીસીઆરટી એ બધું તમને રેકોર્ડેડ ફોર્મમાં મળશે આની વેલિડિટી જે છે મિત્રો એક વર્ષની છે એની ફી માત્ર આઠ હજાર એકસો ને નવ્વાણું છે જો તમારે ફિઝિકલ સેન્ટર ઉપર આઈને ભણવું હોય તો ડેમો લેક્ચર મિત્રો આજથી શરૂ થઈ ગયા છે ટાઈમિંગ એનો રહેશે સાડા દસથી સાડા બારનો રહેશે એમાં રનિંગ લાઇબ્રેરી એપ દરરોજ ચલો બરોબર આ ઓફિસ નંબર આપેલા છે એની પર કોલ કરીને માહિતી કલેક્ટ કરી શકો છો બીજી જે છે મિત્રો પીએસઆઈ જેમનું ટાર્ગેટ છે પીએસઆઈ વંદન બેચ જે છે બરોબર નવા આરઆર પ્રમાણે જ તમને ભણવામાં આવશે એની ફી માત્ર દસ હજાર ચારસો નવ્વાણું વેલિટી એક વર્ષ પહેલી એપ્રિલથી બેચ સ્ટાર્ટ થઈ રહી છે આઠથી સાડા બારનો સમય રહેશે અને ફિઝિકલ સેન્ટરમાં પણ સત્યાવીસ તારીખથી બેચ શરૂ થઈ છે આ જે પહેલો ડેમો લેક્ચર હતો સાડા દસથી થી સાડા બારનો નો ટાઈમ છે તો આ ઓફિસના નંબર આપેલા છે એની પર કોલ કરીને માહિતી કલેક્ટ કરી શકો છો હવે આની ઉપર ફોકસ કરો અત્યારે આ જે છે એની જરૂર નથી ચલો અને ઓનલાઈન કોર્સિસની અંદર આ બધી જે છે તમારા માટે છે ઓકે હવે ભાઈ કોને ક્યાં પરીક્ષા છે શું છે એ બધી જ ચર્ચા વિચારણા બંધ કરો પહેલો પ્રશ્ન તમારા માટે પ્રસ્તુત થાય છે પહેલો પ્રશ્ન ભાઈ સાંકેતિક ભાષામાં નોટ માટે કોડ શું થાય તો સાંકેતિક ભાષામાં ડુ નોટ ગોનો કોડ આપેલો છે સાંગે જેવા ગો ટુ સ્કૂલ નો કોડ આપેલો છે તો માત્ર વિધાન 1 થી તમારો જવાબ આવે છે માત્ર વિધાન 2 પર્યાપ્ત છે વિધાન 1 અને વિધાન 2 સાથે પર્યાપ્ત છે વિધાન 1 અને વિધાન 2 સાથે પર્યાપ્ત નથી ચાલો હવે પહેલા પ્રશ્નની શરૂઆત થઈ ગઈ છે પહેલા જો પહેલું જ આજે ટ્રેલર જ આવું લોન્ચ કરી રહ્યો છું તો પ્રશ્નો જબરજસ્ત છે પહેલા પ્રશ્ન આપણે મેન ફોકસ એના ઉપર છે તો પ્રશ્ન નંબર પહેલો તમારા સમક્ષ પ્રસ્તુત થાય છે આ પહેલા પ્રશ્નની અંદર તમે જવાબ શું લખી શકો છો પહેલામાં ડી કઈ રહ્યા છે તો જુઓ હવે જો ધારો કે તમે જે છે કોડિંગ ડિકોડિંગ ભણેલા હોય તો આવી રીતે જે છે પેરાજમલિંગ જેવું આવતું હતું જેને શું કહેવામાં આવે કે ભાઈ બે જે કોડ છે કોમન નીકાળીને કોડ લખવાના હોય કોમન નીકાળીને કોડ લખવાના હોય મતલબ નોટ અહીંયા છે તો નોટ નો કોડ આ ત્રણ માંથી એક છે કયો કહેવાય સાહેબ તો મને ખબર નથી પહેલા વિધાનથી જવાબ ના આવે કે નોટનો કોડ જે છે કાં તો આ ત્રણમાંથી કોઈ એક છે કોણ છે મને ખબર નથી જવાબ ના આવે બરોબર હવે બીજામાં જુઓ તો ગો ટુ સ્કૂલ હે શું છે સાહેબ ગો ટુ સ્કૂલ અરે સાહેબ અહીંયા તો નોટ જ નથી નોટ નથી એટલે જવાબ આવે નહીં તો બીજા વિધાનથી જે છે જવાબ આવે નહીં હવે શું થયું કે આ બંને વિધાનને ભેગા કરું તો અહીંયા બંનેમાં ગો કોમન છે તો ચલો ગો નો કોડ મળી ગયો હવે ડુ છે ગો છે ડુ અને નોટ છે તો અહીંયા ડુ અને નોટ ના કોડ ખબર પડે નહીં મતલબ આ બંને વિધાનને ભેગા કરું છું તો પણ મારો જવાબ આવતો નથી ઓપ્શન નંબર ડી તમારો રાઈટ છે ઓપ્શન નંબર ડી તમારો રાઈટ છે હું આ બંને વિધાન ભેગા કરું ને તોય બિચારો મને નોટનો કોડ મળતો નથી બસ ઓપ્શન નંબર ડી પહેલો જ પ્રશ્ન ઘણા લોકો જે છે હેરાન પરેશાન થઈ ગયા

બરોબર ધ્યાનથી સમજો હવે જો શું થયું ધારો કે સમજવાની કોશિશ કરો કે આ વિધાન નથી ચાલો આ વિધાન જે છે તમારા સમક્ષ નથી તો શું ઘટના ઘટે છે તમે જવાબ લખી શકો કે નહીં મને એની ગેરંટી આપો તમે જવાબ લખી શકો તો કે હા કેમ કે તે મહિનાનો પહેલો રવિવાર પાંચ તારીખે છે જો પાંચ તારીખે રવિવાર હોય તો પછી તમે આખા મહિનાની કોઈ પણ તારીખનો વાર શોધી જ શકવાના છો

તો કે આ મહિનાનો છેલ્લો દિવસ શુક્રવાર છે મતલબ સમજજો એકત્રીસ તારીખે શુક્રવાર હોય તો ધીમે ધીમે આગળ જવું તો ગમે તે તારીખ આવે પચી આવે ચોવી આવે તેવી આવે ગમે તે તારીખે રવિવાર તો આવવાનો જ છે શુક્રવાર છે તો ગુરુવાર ને બુધવાર ને મંગળવાર છે મારે એ નથી શોધવું ને કે ચોવીસ તારીખે રવિવાર આવે પચીસ તારીખે આવે છે ખાલી જોવાનું છે આવે છે કે નહીં બરોબર આવે છે કે નહીં તો જવાબ બીજાથી પણ આવે એનો મતલબ જો પહેલું વિધાન છે તો પણ જવાબ ચાલી જશે બીજું છે તો પણ મારો જવાબ આવશે પર્યાપ્ત છે તો કે ના વિધાન એક અને વિધાન બે સાથે જ પર્યાપ્ત છે તો કે ના માત્ર વિધાન એક અથવા માત્ર વિધાન બે પર્યાપ્ત છે ઓપ્શન નંબર સી સાચો કેમ કે અહીંયા શું કીધું અથવા અને અને અથવામાં ફરક શું છે અને નો મતલબ થાય કે વિધાન નંબર એક અને વિધાન નંબર બે બંનેને ભેગા કરું તો અને કહેવાય આ બંનેને ભેગા કરવાથી જવાબ આવ્યો અથવાનો મતલબ એવો થાય કે વિધાન એક છે તોય જવાબ આવશે વિધાન બે છે તોય મારો જવાબ તો આવવાનો છે એટલે માત્ર વિધાન એક અથવા માત્ર વિધાન બે પર્યાપ્ત છે ઓપ્શન નંબર સી રાઈટ છે ઓકે ચલો આગળ વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ યસ ચલો ભાઈલા આને કહેવાય છે અસમાનતા ઇનઇક્વાલિટી આવું તમારા પરીક્ષાની અંદર હોઈ શકે છે શક્યતા તમે ધરાવી શકો છો ચલો જોવા ધ્યાન તો પ્રશ્ન પતી જાય પણ હું તમને સમજાવું છું અહીંયા હવે જો એલ એની કિંમત જે છે પેલા તો તમને જે છે આ સમજાવું આ બધું કેવા શું માંગે છે જો ધારો કે આવું કીધું હોય બકા એલ ગ્રેટર ધેન એમ છે

એટલે એલ જે છે એમ કરતા મોટો છે એવું કહેવાય એમ કરતા એલ મોટો છે એવું કહેવાય અથવા એમ બરાબર એલ છે આવું પણ કહેવાય તો અહીંયા બે રસ્તા મળે છે સો ટકા તમે એવું ના કહી શકો એમ કરતા એલ મોટો જ છે અહીંયા કહી શકો એમ કરતા એલ મોટો અહીંયા શું કહેવું પડે કાતો મોટો છે અથવા બરાબર હશે મને એક્ઝેક્ટ વેલ્યુ મળતી નથી આવી રીતે તમારે ધ્યાનથી જોવાનું છે ઓકે તો હવે ગ્રેટર ઓર ઇક્વલ ટુ એમ બરાબર ઝેડ અને બીજું બી લેસ દેન આઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ પહેલું એમ જે છે એમ आई करता मोटो छे સાચું કે ખોટું ધ્યાન થી સમજો એમ નામ નો વ્યક્તિ આઈ કરતા મોટો છે સાચું કે ખોટું તો કે સાહેબ હવે તો જો એમ બરાબર ઝેડ કહેવાય તો કે હા તો અહિયાં ઝેડ ની જગ્યાએ એમ લખાય તો કે હા સાહેબ ઝેડ બરાબર એમ લખાય તો કે હા એમ જે છે કોના કરતા મોટો હો તો એલ કરતા તો આખું સમીકરણ એકમાં સેટ થઈ ગયું બી કરતા આઈ મોટો છે આઈ કરતા કરતા કહેવાય તો કે ના કહેવાય સો નહીં જુઓ આઈ આને ભૂલી તો લે સોર ઇક્વલ ટુ એમ તો શું કહેવાય આઈ ની કિંમત જે છે એમ કરતા ઓછી છે

ભાઈ બી કરતા કોણ મોટો આઈ બી કરતા સો ટકા તમારો પૂરો માત્ર વિધાન બે અનુસરે છે માત્ર વિધાન બે અને જેડ અને એલ ચેક કરવાની જરૂર છે નીલ કરતા જેડ ની કિંમત વધારે છે

આ તો હું તમને સમજાવતો બરોબર આ તો તમને સમજાવતો હતો એટલે અહીંયા જો ધારો કે તમને સમજાવું ના હોય તો અહીંયા તમે જે છે આવી રીતે જોઈ શકો છો ધ્યાનથી સમજો હું આવી રીતે વિચાર વિમર્શ કરું ધારો કે તમારે વિચારવું છે આ રીતે પ્રશ્નમાં જો ડાયરેક્ટ ધ્યાન આપજો જેને ડાયરેક્ટ ગણવું છે ને આઈ કરતા એમની કિંમત વધારે એમ બરાબર ઝેડ છે તો આઈ જે છે અહીંયા હું એમ લખીશ

આ તો તમને સમજાવવાનું છે એના કારણે ઓકે હા આ પાંચ પ્રશ્નો પતી જાય ને પછી ઈઝી પ્રશ્ન આવશે પેલા ભારે જોઈને લોકોના જે છે તળિયા તૂટી ગયા છે સાહેબ આવા પ્રશ્નો જો જો તેની જમણી તરફ વળે છે ફરીથી તેની જમણી તરફ વળે છે તો તે ઉત્તર તરફ હશે ભયલા તમે કોઈ પણ દિશામાં જતા હોય બે વખત જમણી બાજુ જાઓ ઉત્તરમાં જાઓ એનો મતલબ તમારો ચહેરો દક્ષિણમાં છે એવું કહેવાય જો શનિનો ચહેરો દક્ષિણમાં હોય બે વખત જમણી બાજુ તો જ ઉત્તર આવે એનો મતલબ પહેલાથી મને મારો જવાબ મળે છે પહેલા વિધાનથી મને મારો જવાબ મળે છે બરોબર ચલો બીજું જો શનિ થોડે દૂર ચાલે અને ડાબે વળે શનિ થોડો દૂર ચાલે છે ડાબે વળે છે અને ફરી થોડો દૂર ચાલે તો તેનો ચહેરો દિનેશની ડાબી તરફ હશે જે દક્ષિણ તરફ છે દિનેશ અહીંયા છે દક્ષિણ તરફ છે હવે શનિ કોઈ પણ દિશામાં ચાલતો હોય ડાબી બાજુ થોડોક ચાલે અને ઊભો રહે છે મતલબ દક્ષિણથી ડાબે જતો હોય તો જ આવું કહી શકાય શનિ થોડો દૂર ચાલે છે ડાબે વળે છે જો દક્ષિણમાં શનિ હોય ડાબી બાજુ જાય તો અહીંયા શનિ આવે

સાતસો એકનો ચાંદલો કરવાનો ટાર્ગેટ હતો ચલો સાતસો એકનો ચાંદલો કરવાનો ટાર્ગેટ ક્વેશ્ચન નંબર પાંચ એ બી ડી તમારે જવાબ આપવાનો છે જોઈ લો વિદ્યાર્થી મિત્રો તમારા સમક્ષ પ્રશ્ન છે હાલો વાલા મસ્ત મજાનું છે પેલા સાહેબ શું હોય તો કઈ ના ખાવો તો જો ચાર વત્તા પાંચ નવ વત્તા છ કેટલા થયા પંદર ત્રણે ત્રણ નો સરવાળો સાત અને આઠ પંદર પંદર ને નવ એટલે પંદર ને નવ કેટલા થાય તો કે સાહેબ ચોવીસ થાય શું થાય પેલા ચોવીસ ક્યાં છે ચોવીસ તો ઓપ્શન નંબર ડી તમારો જવાબ ક્યાં છે પેલા ઓપ્શન નંબર ડી જે છે તમારો જવાબ અહીંયા ત્રણે ત્રણ સંખ્યાનો સરવાળો બાજુમાં છે તો સાત ચલો આપેલ સમૂહ જેવો જે છે સમૂહ પસંદ કરવાનો છે સુતાલીસ ચોસઠ પંચાવન સમૂહ એટલે સુડતાલીસ છે ચોસઠ છે પંચાવન છે તો આ ત્રણ ના જેવો અહીંયા જેવો સંબંધ બને છે એવો જ સંબંધ અહીંયાથી નીકાળવાનો છે ભાઈ ચલો જેવો સંબંધ કેવી રીતે વિચારીએ તો સાહેબ આમ જોવા જવું તો આ બંનેનો સરવાળો નથી આના અડધા ડબલ ના થાય પણ સાહેબ આ સુડતાલીસ છે અને આનું વર્ગમૂળ નીકાળું તો કેટલું કહેવાય આઠ સુડતાલીસ વત્તા આઠ સાહેબ પંચાવન થાય તો બીજી સંખ્યાનું વર્ગમૂળ નીકળ્યું છે ભાઈલા તો અહીંયા સાહેબ આવું વિચારું છેતાલીસ છે ઓગણ પચાસનું વર્ગમૂળ તો આ રહ્યા ઓગણ પચાસનું વર્ગમૂળ કેટલું થઈ જાય સાત છેતાલીસ વત્તા સાત થયા કેટલા ત્રેપન વાહ ભાઈ વાહ સેટ થઈ ગયું બીજું હોત તો અઠ્યાવીસ છે પચીસ નું વર્ગમૂળ એટલે શું કહેવાય પાંચ અઠ્યાવીસ ને પાંચ કેટલા કહેવાય તેત્રીસ અહીંયા નથી એસી નું વર્ગમૂળ ના મજા આવે છત્રીસ છે સો નું વર્ગમૂળ થાય દસ છત્રીસ ને દસ થાય કેટલા છેતાલીસ છે તો કે ના પતી ગયું ઓપ્શન નંબર એ તમારો જવાબ ચલો હવે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર સેવન મસ્ત મજાનો પ્રશ્ન સિરીઝ જે કહીએ છીએ આપણે ત્રણસો ત્યાંસી ત્રણસો એક્યાસી ત્રણસો સિત્યોતેર ત્રણસો ઓગણસિત્તેર ત્રણસોને ત્રેપન અને ડેશ છે હવે તમે જે જવાબ બોલશો એ પહેલાં હું ટીક કરીશ પછી સોલ્વ કરીશ ચલો પહેલાં તમે જે જવાબ બોલશો એ આપણે ટીક કરીશું પછી આપણે જે છે એનું સોલ્યુશન જોવાનું છે ઓકે તમારી મરજી ચલો ક્વેશ્ચન નંબર લખજો પહેલાં સાત સાત એ બી સી ડી સાત એ બી સીડી તમારે જવાબ આપવાનો છે યસ ક્વેશ્ચન નંબર સેવન તમારા સમક્ષ પ્રસ્તુત છે સાત નો તમારે મિત્રો જવાબ આપવાનો છે

કેટલા પહેલા ત્રણસો ને એકવીસ વેરી ગુડ ચલો ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો હવે અહીંયા જે છે તમારે સમીકરણનું મૂલ્ય લાવવાનું છે સરવાળો અને માઇનસ ગુણાકાર અને ભાગાકાર ને બદલવાના છે તો જ્યાં મિત્રો સરવાળો છે ત્યાં માઇનસ લખવાનું માઇનસ હોય ત્યાં સરવાળો ગુણાકાર છે તો ભાગાકાર ભાગાકાર હોય ત્યાં ગુણાકાર બરોબર સરવાળો છે ત્યાં માઇનસ માઇનસ છે ત્યાં સરવાળો ગુણાકાર છે ત્યાં ભાગાકાર ભાગાકાર છે ત્યાં ગુણાકાર આવી રીતે જે છે તમારે લખવાનું છે બરોબર હા હવે અહીંયા જે છે સાઈન બદલો એટલે છે તો પ્લસ ચુમ્માલીસ કહેવાય ગુણાકાર છે તો એની જગ્યાએ ભાગાકાર લખવાનું સાતસો ને છવ્વીસ ભાગાકાર છે તો ગુણાકાર એકસો ને બત્રીસ આ સમીકરણ જે છે એકસો પાંત્રીસ ઓગણીસ ઓહો આટલો મોટો ડિફરન્સ એકસો ને પંદર હે ભગવાન નથી આવડતું અને પછી કે સાહેબ અમારે આમ કરવું છે એકસો ને બત્રીસ માઇનસ અઠાવન સાતને ને છ તેર તેર માંથી બે અગિયાર ચલો અગિયાર ભાગ ચાલે અગિયાર છાસઠ છાસઠ અગિયાર ચાર ચુમ્બાલીસ છાસઠ ના ડબલ એટલે ચાર ગુણ્યા બે આઠ માઇનસ અઠાવન અઠાવન માંથી આઠ પચાસ વધે ઓગણીસ કેટલા ભૈલા ઓગણીસ આવે ઓપ્શન નંબર સી રાઈટ છે કેટલા આવે ભૈલા ઓગણીસ આવે હે ભગવાન આ લોકો તો આમાં ઈ ટીક કરે તમે જે છે ના ચાલે આ તૈયારી નથી આપણી તૈયારી તો ના મેળ આવે આનું સાદુ રૂપ જ આપવાનું છે તો ગણિતની અંદર સાદુ રૂપના ત્રણ ચાર દાખલા તો આરામ થી તમને દેખાશે દેખાશે અને દેખાશે જ ચલો આગળ વાત કરીએ હવે જો અહીંયા જે છે આવી રીતના પ્રશ્નો હમણાં ફોરેસ્ટમાં બહુ જ પૂછાણા છે ધ્યાન રાખજો દરેક પેપરની અંદર આવું હતું તો તમારે પણ આવી શકે છે કંડિશન આપેલી શ્રેણીમાં કેટલા આઠ છે જેની તરત પછી ચાર નથી પરંતુ આગળ શું આવે પાંચ એટલે સમજો આઠ છે એની પહેલા પાંચડો આવે પાછળ ચોગડો આવવો જોઈએ નહીં આવું શોધવાનું છે બસ આવું તમારે જે છે શોધવાનું છે ભાઈલા થયું ધોવાણ હમણે થશે હજુ તો જે છે શરૂઆત કરી રહ્યા છીએ આપણે બહુ મસ્ત મજાના એસી પ્રશ્નો સુધી છે તો તમે સાત સહકાર અને જે છે સાતસો પ્લસ લઈ જાઓ તો એસી સુધી ચલાવવાના ન કે ચાલી છે બ્રેક હવે જુઓ તો અહીંયા શું કહી રહ્યા છે બધા આન્સર પાંચ 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 એ જોઈ લઈએ હો રહ્યા છે હવે તો હાચા હાચા પાંચ બધા જ પાંચસો ને બ્યાસી કહેવાય તો કે હા કહેવાય કહેવાય તો તો કે કે હા હા પછી આગળ 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 પાંચસો ને છ્યાસી કહેવાય તો કે હા પછી પાંચસો ને ચોર્યાસી કહેવાય તો કે ના આ કહેવાય તો કે હા એક આ બે આ ત્રણ આ ચાર અને પાંચ કેમ કે છેલ્લે પછી ચોગડો આવે નહી છે પાંચ બને છે આગળ વાત કરીએ દસ નંબર ક્વેશ્ચન ઓફ ધ ડે બરોબર ક્વેશ્ચન ઓફ ધ ડે આજના દિવસનો તળિયા તોડી નાખે એવો પ્રશ્ન પહેલા તળિયા શું મગજના તાર હલી જશે ઘણા લોકો કોમામાં જતા રહેશે લોજિક સાંભળીને કે એસા બી કુછ હોતા હે તો ભાઈ આને કહેવાય ખૂટતો અંક તો આની અંદર જે છે નીત નવા ઘણા બધા રસ્તા બની શકે છે નીત નવા ઘણા બધા રસ્તા બની શકે છે તો આપણે બહુ લોડ લેવાની જરૂર નથી ચલો બી હવે સમજવું સમજ બરોબર સમજવાથી પણ સમજણ ના પડે એનું નામ આ પ્રશ્ન છે ગુણ્યા ત્રણ સાતર એકવીસ બસો ને એક પછી બીજી સંખ્યા પચીસ ગુણ્યા ચાર એટલે કહેવાય ભૈલા સો બંનેનો ડિફરન્સ એટલે વન નોટ વન ની બરોબર એટલે આ લાઈન ને ત્રણ વડે ગુણાકાર આ લાઈન ને ચાર વડે ગુણાકાર પછી બંનેની બાદ બાકી હવે પંચાવન ગુણ્યા ત્રણ એકો ને પાસઠ હવે સત્તર ગુણ્યા ચાર અડસઠ એકસો પાસઠ માંથી પિસ્તાલીસ ગુણ્યા ત્રણ એકસો ને પાંત્રીસ ઓગણીસ ગુણ્યા ચાર એટલે કેવાય છોતેર તો એકસો માંથી જતા રહે ઓગણસાહિટ તમારો જવાબ એટલે આ જે પ્રશ્ન છે આવું મગજ મગજની અંદર કોઈ દિવસ વિચાર નથી જ આવવાનો પણ હવે આવું જોયા પછી ખબર પડે કે શેતાની દિમાગમાં આવું પણ હોય છે તો બી રેડી કે કોઈ વખત આવું થાય તો ધ્યાનમાં રાખે પણ મેં પહેલા જ કીધું હતું પ્રશ્ન બહુ ડેન્જર છે પ્રિન્સ બધા પ્રશ્નો ભારે ના હોય બકા એક બે હોય તેમાં બહુ લોડ ના લેવાનો હોય બરોબર એક બે હોય પહેલા તો એનો લોડ ના લેવાનો હોય એક બે તો રહે પહેલા પરિસ્થાની અંદર જે છે કોઈને ખબર નથી પહેલા ખાલી ગોટો રહેવા દે પહેલા અત્યારે આજે સારા મૂડમાં છે પહેલા ચલો હવે આપેલ ઘન પાસામાં જે છે યલો ની સામે કયો રંગ આવે યલો કે સામે ચલો પીળા રંગની સામે શું આવે વાહ ભાઈ વાહ વાહ મારા વાલા વિદ્યાર્થી મિત્રો હા સો ટકા ભાવેશભાઈ હું જ કહું છું મૂકી દેવાયો પણ ક્યારે પરીક્ષામાં અત્યારે શીખી રહ્યા છો તો શીખી લો ને શીખવામાં ના મુકાય બરોબર શીખવાની અંદર જે છે ના મુકાય હવે અહીંયા જે છે યલો અને ઓરેન્જ બરોબર ઓરેન્જ અને બ્લ્યુ આપેલા છે અહિયાં પણ ઓરેન્જ અને બ્લુ છે વિરોધી હોય યલ્લોની સામે આવશે વાયોલેટ જે છે યલ્લોની સામે આવશે ઓકે ચલો આગળ પ્રશ્ન નંબર બાર

લીગલી ગણતરી કરીશ પછી તમને ડાયરેક્ટ સમજાઈશ લીગલની વાત કરવાની બાકી કોઈ મગજ મારી નહીં ભેલા તો એકી સંખ્યા જે છે એકી સંખ્યા એમાંથી એક બાદ કરવાના અને બેકી સંખ્યા હોય એમાં એક ઉમેરવાના છે આવું કંઈક એપ્લાય કરવાનું છે ચલો ક્વેશ્ચન નંબર બાર તમારા સમક્ષ પ્રશ્ન છે કઈ સંખ્યા ધ્યાનથી સમજો બીજા નંબરની સૌથી મોટી સંખ્યા છે બીજા ખબર નહિ પેલા ખબર નહી મને ધ્યાનથી સમજજો સુ કામ આવું કર્યું છે એનું પણ કારણ છે પછી કહીશ અત્યારે મારે કઈ જ નથી કેવું હવે હું સોલ્વ કરીશ મેં પેલા તમને કીધું આજે હું જવાબ લઈશ પછી સોલ્યુશન આપીશ ચલો અહીંયા જે છે એટલે સંખ્યા સંખ્યા તો 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 બે જગ્યાએ 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 કહેવાય ઓકે છે પછી અહીંયા સાતસો ને છેતાલીસ સોરી હા સાતસો છેતાલીસ બરોબર છે ચલો બે છે તો બે માં એક ઉમેરો તો ત્રણ આઠ માં એક ઉમેરો તો નવ ત્રણ માંથી ઘટાડો તો ત્રણસો બાણું કહેવાય અહિયા છ છે તો સાત ચાર છે તો પાંચ કહેવાય ઓકે સાત છે તો છ થાય સાતસો ને છપ્પન કહેવાય ઓકે હવે નવસો ને છે તો હવે નવસો માટે નવ છે એક ઘટાડો તો આઠ કહેવાય ઓકે એક ઘટાડો તો આઠ કહેવાય છે ડન છે પછી આઠ છે તો કેટલા થશે નવ થશે ચાર છે તો શું થશે હવે ચાર જે છે તો પાંચ આઠસો ને પંચાણું તો હવે તમે ચેક કરવા જાવ તો આન્સર ઓપ્શન નંબર ડી જ ફાઇનલ આવે કેમ કે આ મોટી સંખ્યા કહેવાય પહેલા નંબરની હા આ બીજા નંબરની સંખ્યા કહેવાય હા તો બીજા નંબરની સંખ્યા સાતસો છપ્પન એટલે છસો સુડતાલીસ ઓપ્શન નંબર ડી રાઈટ છે શું છે ભાઈ ઓપ્શન નંબર ડી જ રાઈટ છે બસ થઈ ગયું ભેલા ઘણા લોકો જે છે ઓપ્શન આઈન પછી ખુશ થઈ ગયા યસ આન્સર સાહેબ જો હવે બીજી ગેમ શુંથી તમારી જોડે તમે જે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે સાતસો ને છપ્પન શોધવા ગયા ચેક કરો ઓપ્શનમાં નથી ઓપ્શનમાં મૂળ તમારો આન્સર આવે શું આવે મૂળ એટલે અહીંયા આ મૂળ સંખ્યા મારો જવાબ આવે પરીક્ષામાં આવું કંઈ નથી કરવાનું આવું કરવા જઈએ તો આપણે જે છે હેરાન અલા તો ભૂસાશે પણ નહીં ચલો આવું કરવા જઈએ તો આપણે હેરાન પરેશાન થઈ જઈએ ભાઈલા આવું ના કરાય હવે સમજો પરીક્ષાની અંદર એપ્રોચ શું હોવો જોઈએ એપ્રોચ નંબર એક ધ્યાન આપો બરોબર એપ્રોચ નંબર એક ધ્યાન આપો હું તો એ ચેક કરવા માંગતો હતો કે ભાઈલા ધ્યાન શું છે હા બરોબર પ્રિન્સ પ્રિન્સભાઈ મને એટલું નથી આવડતું બકા તમે કીધું એટલે હું એવું કરું ભાઈલા જે પેલા નવ હોય પેલા નવ છે પેલા બે છે પેલા આઠ છે પેલા ત્રણ છે કઈ સંખ્યા મોટી હોય એકમ નો અંક નવ હોય એ જ સંખ્યા મોટી કહેવાય ને તો એકમ ના અંક ની વાત કરો ને બાકી બધું ના હોય અહીંયા બે છે તો બેકી કી અંકમાં એક ઉમેર તો ત્રણ થાય છ છે તો સાત થાય બે છે તો ત્રણ થાય છ હોય તો સાત થાય નવ હોય તો આઠ થાય આ પહેલી સંખ્યા આ બંનેમાંથી એક સંખ્યા છે ચાર છે તો એક નો વધારો એટલે પાંચ પતી ગયું આ આવે આમાં ઘટાડો થાય આ પંચોતેર ચુમ્મોતેર ઓપ્શન નંબર સિક્સ ફોર સેવન સેકન્ડ માં જવાબ આવી જાય ભાઈલા સેકન્ડ માં જવાબ આવી જાય પહેલા જે છે આ બધી કથા સમજવાની જરૂર હતી પછી મેં તમને કીધું કરવાનું આટલું જ હતું અહીંયા બે ના ત્રણ થાય છ ના સાત થાય બે ના ત્રણ છ ના સાત નવ ના આઠ સૌથી મોટી સંખ્યા આ છે પછી સાત વાળા બે છે ઓકે પાંચ ના ચાર થયા ચાર ના પાંચ પંચોતેર મોટા ચુંબોતેર નાના પ્રશ્ન પૂરો સિક્સ ફોર સેવન બાકી કોઈ મગજ મારી કરવા જવાય નહીં સંખ્યા આગળથી વાત કરવી કે પાછળથી શું કહેવા માંગે છે

અગિયાર અને ચૌદ છે તો ત્રણ નો વધારો કહેવાય અહીંયા જોવા જઈએ તો નવ થયા અહીંયા જોવા જઈએ તો સત્યાવીસ ગેમ પૂરી ચલો આન્સર જોઈ લો વન થ્રી વન છે બધા યસ ઓકે તો અહીંયા ગેમ એ જ છે ત્રણ ગુણ્યા ત્રણ નવ નવ ગુણ્યા ત્રણ સત્યાવીસ સત્યાવીસ ગુણ્યા ત્રણ એક્યાસી થાય એક આઠ ને પાંતેર વન થ્રી વન તમારો જવાબ એકસો ને એકત્રીસ જે છે તમારો જવાબ

એચ અને જે એ આઈના પિતાના ભાઈની દીકરીઓ છે ગોર ગોર ઘૂમે રે ઘૂમે રે પાંચ માર્ગનું લોહીના સંબંધ પાકું જ છે મગજમાં પ્રિન્ટ રાખજો લોહીના સંબંધ પાંચ માર્ગનું દેખાશે દેખાશે ને દેખાશે જ જો સિલેબસ પ્રમાણે પરફેક્ટ પેપર નીકાળશે તો પાંચ માર્ગ લોહીના સંબંધના ફાળે જઈ શકે છે અને આ ફાળો બહુ મહત્ત્વનો રહેશે કોણ સ્ત્રી સભ્ય છે પ્રશ્ન ગણવો પ્રશ્ન ગણવો ભાઈ એ જ આપણા માટે મૂર્ખામી ભર્યું પગલું છે ધ્યાનથી સમજો ઘણી વખત પ્રશ્નની અંદર જવાબ હોય જવાબ ની અંદર પ્રશ્ન હોય ને આપણે તો આખા ગામ નહીં આખા ગામ નો નો ડેટા ભેગા કરીએ હું અહીંયા ડેટા ભેગા જ નહીં કરું એલ એ કે એક માત્ર બહેન છે તો એલ જે છે એ બહેન કહેવાય તો કે હા તો નીચેનામાંથી કોણ સ્ત્રી સભ્ય છે તો જો એક જ આપેલું છે એલ અને આઈ બંને સ્ત્રી હોય તો આન્સર કીક કરું ઓ ભાઈ એલ અને આઈ બંને સ્ત્રી હોય તો આન્સર શું ઠીક કરું એલ અને કે આન્સર શું ઠીક કરું મતલબ એક જ સ્ત્રી હોય એ રકમ જ આપી એલ જ છે રકમ બાર જવાય પણ નહીં પતી ગયો પ્રશ્ન હું ડાયાગ્રામ નહીં બનાવું પ્રશ્ન પતી ગયો હવે ડાયાગ્રામ બનાવીશ હવે ડાયાગ્રામ બનાવીશ ઓકે ધ્યાનથી ચલો જી તથા કે ભાઈઓ છે હમણાં તમે ડાયાગ્રામ બનાવી દીધો છે એવું માનું જી તથા કે ભાઈઓ છે એલ એ કે ની એકમાત્ર બહેન છે કે ની એકમાત્ર બહેન છે આઈ એ જી ના કાકાનો એકમાત્ર પુત્ર છે કોણ છે આઈ એ જી ના કાકા કાકાનો એકમાત્ર પુત્ર છે એકમાત્ર દીકરો કીધું છે એચ અને જે આઈ પિતાના ભાઈની દીકરીઓ છે શું કીધું પેલા તો કે આઈ ના પિતા પિતાના ભાઈ એટલે આ પણ હોઈ શકે અથવા બીજા કોઈ છે એમની દીકરીઓ જે છે દીકરીઓ છે પતિ ગયું ઓકે હવે આપેલ માહિતીમાં કુલ કેટલા બાળકો પુરુષ છે એક આ પુરુષ કહેવાય બીજો પુરુષ કહેવાય આ બંને તો દીકરીઓ છે આ પણ દીકરીઓ છે ક્યાંથી જવાબ આવે ત્રણ જ આવે વન એન્ડ ઓનલી કુલ ચાર બાળકો થાય ક્યાંથી પિતાના ભાઈની દીકરીઓ છે આઈ એ જી ના કાકાનો એકમાત્ર પુત્ર છે આ બંને ભાઈ આ દીકરો ત્રણ જ થાય ને રકમ જુઓ તો પણ કામ થઈ જાય હા હવે પ્રિન્સ લાગે છે આવું કઈક પૂછાશે હમણે થોડો પ્રશ્ન વધારીએ પેલા હાલો સોલ પે ઓકે અલાલ્યા એક ગણિત વાળો પ્રશ્ન ભૂલથી અહીંયા આવી ગયો છે કઈ વાંધો નહીં આવ્યો આવી ગયો છે તો હવે આપણે પ્રકાશનની મંજૂરીથી બરાબર આ જે છે ગણિતનો પ્રશ્ન છે ભૂલથી અહીંયા આવી ગયો છે લોજિકના દ્રષ્ટિકોણથી તમે જુઓ તો પણ બકા ચાલે લોજિક સમજી શકાય છે ના નથી આમાં ઈ કરવા વ્યક્તિઓ મેક્સ બકા તારી જિંદગી જે છે બકા ધૂળ થઈ જશે બરોબર હા ઈ કરવાના ચક્કરમાં જે છે પથારી ફરી જશે બધામાં જ કરવા જઈશું એના કરતા બેટર છે કે જે નથી આવડતું એ શીખીને આગળ વધો બોબર પહેલાથી તમે નક્કી કરો કે તમે જેની તૈયારી કરી રહ્યા છો શું નથી આવડતું પેન પેપર નથી બકાતો ધૂળમાં લખ ને રસ્તા ઉપર લખ પેન પેપર લઈને બેસવું પડે ને બકા હું તો તારા ઘરે આપવા નહીં આવું બકા હું તારા ઘરે આપવા તો નહીં આવું ને અત્યારે હવે આ તો તમને ખબર જ છે આ નિયમ શું કહેલા અહીંયા શોધવાનું શું હોય મનકો તો કોમેન્ટ કરો શોધવાનું શું હોય શ્રાપ નથી આપતો બગા કહી રહ્યો છું તને શ્રાપ તો મારે શું કામ તને દેવો પડે હું તો એવું જ ઈચ્છું છું કે બધા વિદ્યાર્થીઓ પાસ થઈ જાય મારે ક્યાં બધાને પગાર ચૂકવવાનો છે મારે કોઈનો પગાર ચૂકવવાનો જ નથી પેલા સરકાર ચૂકે હું તો ઈચ્છું છું બધા બધા પાસ થઈ જાય તમે તો સરકારમાં જઈને બેસો મોજ કરો ને આમાં શોધવાનું શું થાય ભલા લ કેમ કે એના સિવાય બીજી કોઈ મગજમારી જ નથી ને જ્યારે આ રીતના પ્રશ્નો આવે એટલે કીધું ગણિતનો પ્રશ્ન ભૂલથી આપણા સમક્ષ પ્રસ્તુત થઈ ગયો છે કંઈ વાંધો નહીં આપણે પ્રકાશ સરની પૂર્વ મંજૂરી લઈ લીધી છે હવે આપણે ગણાવવાની શરૂઆત કરીએ ચલો બે વડે ભાગ ચલાવો લસા હું આવી રીતે નીકળું છું સાવ દેશી પદ્ધતિ બતાવ કોઈ ના આવડે મારા જેવો હોય બચારો જેને ગણિત ના આવડતું હોય તો બાર અઢાર હત્યા હજુ બે વડે ભાગ ચાલે તો છ નવ હત્યા હજુ બે વડે ભાગ ચાલે ત્રણ નવ સત્યાવીસ હજુ ત્રણ વડે ભાગ ચાલે તો ત્રણ એક ત્રણ નવ ત્રણ વડે ભાગ ચાલે એક એક ત્રણ હજુ ત્રણ વડે ચાલે એકડો એકડો ને એકડો મિશન સક્સેસ જ્યારે એકડો આવે એટલે પાર્ટી ખુશ થાય હવે ત્રણ તરી નવ તરી હત્યાવી ના ડબલ ચોપન ના ડબલ એકસો આઠ ના ડબલ બસો ને સોળ બસોને સોળ સેકન્ડ પછી બધી લાઈટો પરથી ભેગી થાય મતલબ એક સાથે બે મિનિટ એકસો ને એસી તો ત્રણ મિનિટ પૂરા તો કે એકસો માંથી સોળ એટલે ત્રણ મિનિટ અને છત્રીસ સેકન્ડ થાય ડાયરેક્ટ જે છે ત્રણ મિનિટ છત્રીસ સેકન્ડ થાય ક્યારે ક્યાં છે ઓપ્શન નંબર સી થઈ ગયો છ કલાક ત્રણ મિનિટ અને સેકન્ડે વાગે છે ચલો આગળ વાત કરીએ નેક્સ્ટ તમને જે છે સિરીજ આપેલી છે અંદર છે પેલા જેને આવડતું હોય એમ તો ગણવાનું હોય તો હું એ ધરાધ બોલાઈને જતો છે આપણે તૈયારી કરવા માટે આવીએ છીએ તો તૈયારી કરવા માટે આપણે ભેગા થયા છીએ તો મિત્રો તમને ખબર પડે મહત્વનું છે મને આવડે મહત્વનું નથી મને આવડે મહત્વ નથી તમને ખબર પડે તમે આનો જે છે વિચાર વિમર્શ કરીને જોવા આપી શકો પણ લાગે કે હા ભેલા છે ભાઈ બોલવામાં સભ્યતા રાખો તમે જે જે છે છે એકબીજાના ઓલા બતાવી રહ્યા છો પેલા પોતપોતાનું કામ કરો અહીંયા પ્રશ્ન આવે છે પ્રશ્ન જવાબ બાકી કોઈ મગજમારી ના કરો અહીંયા પ્રશ્ન આવે છે પ્રશ્નો જવાબ આપો બસ એટલું તમને આવડે છે કે નહીં જોઈ લો બાકી મગજમારી ની અંદર જે છે કોઈ ઉતરશો નહીં ભેલા જે કરવા માટે ભેગા થયા છો એ કામ કરો ને બરોબર ફાલતુ કોમેન્ટ એક પણ ના કરતા બ્લોક મારી દઈશ કઈ કામ નહીં આપણે ભણવા માટે આવ્યા છો ભણો યાર શાંતિથી તમને જે છે જો ઝેડ છે વાય છે એક્સ છે ડબલ્યુ છે વી છે યુ આવે યુ આવે વચ્ચેનો લેટર એક એકનો ઘટાડો છે તરત ખબર પડી ગઈ તો કે હા હવે પહેલો લેટર બે અને પાંચ સાત સાત અને સાત ચૌદ અહીંયા તો કે નવ અહીંયા તો તો કે એકી સંખ્યા છે કેટલા કેટલા કહેવાય એટલે થઈ જાય બે સાત સાત અને બે નવ નવ ને બે અગિયાર ને બે તેર ને બે પંદર સુડતાલીસ યુ પંદર તમારો જવાબ સુડતાલીસ યુ પંદર તમારો જવાબ પતી ગયું તો અહીંયા એકી સંખ્યામાં એટલે પાંચ સાત નવ અગિયાર તેર એવું છે અહીંયા પાંચ સાત નવ અગિયાર તેર પંદર આવી રીતે ચાલે છે બસ ત્યાં એકી સંખ્યામાં વધારો છે અહીંયા આ રીતે ચાલે છે હવે વિદ્યાર્થીઓના ગુણ કોષ્ટકમાં આપવામાં આવ્યા છે તમામ માર્ક્સ સો માંથી મેળવેલો છે વિદ્યા ખાલી એક એક મિનિટ માટે ખાલી જોઈ લો એક મિનિટ માટે કવિતા અનુરાધા અંચલ અને રવિના છે હિન્દીના માર્ક્સ છે આ બધાના ઓકે ચલો હવે અહીંયા જોઈએ જો મિત્રો પહેલો પ્રશ્ન તમારા સમક્ષ તમે તમારા દ્રષ્ટિકોણથી જોઈ લો

હવે જો કવિતાના માર્ક છે તો ડાયરેક્ટ અહીંયા સરવાળો કરો ને યાર હવે અહીંયા ડાયરેક્ટ સરવાળો એટલે જો છેલ્લો સંખ્યા જીરો પાંચ ને ચાર નવ નવ આઠ વધી પડી એક સાત સોળ સોળ ને આઠ આઠ ચોવીસ બત્રીસ બત્રીસ અને ચૌદ છેતાલીસ ચારસો ને સડસઠ ભાગ્યા છ સિત્તા બેતાલીસ છ સિત્તા બેતાલીસ સિત્યોતેર ઇઠ્યોતેર ટકા જેવું કહેવાય બધાનો સરવાળો ચારસો સડસઠ ભાગ્યા છ થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ જશે હવે આની અંદર જે છે સરવાળો બાદ બાકી મને થોડું હું ભગવાન છું આમ જોઈન કીધું ભાઈ આનો સરવાળો આડી ચારસો જ થાય થોડુંક તર્ક વિતર્ક તો ત્યાં પણ લગાવવું પડશે એટલે સ્પીડ સારી હશે એને આની અંદર મજા આવશે સરવાળા બાદ બાકીની જ ગેમ છે બીજી કોઈ ગેમ નથી બરોબર સિત્યોતેર ની આસપાસ થાય સિત્યોતેર કરતા વધારે એક જ જવાબ છે ઇઠ્યોતેર ટકા લખી નખાય ચાલો ઓકે ડન નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે વિદ્યાર્થીઓના હિન્દી વિષયના કુલ ગુણ કોમ્પ્યુટર વિષયના કુલ ગુણ કરતા કેટલા વધુ છે વિદ્યાર્થીઓના હિન્દી વિશેના કુલ ગુણ કોમ્પ્યુટર આ બંને જોવાના છે હવે તમને હવે ક્વેશ્ચન નંબર ઓગણીસ તમે જવાબ કેવી રીતે આપો છો પછી હું તમને એક નાનું અંથુ છબકલું કરી આપું આવું કઈક તમે વિચારી શકો છો બરોબર હિન્દી જે છે એના વિશેના કુલ ગુણ કોમ્પ્યુટર કુલ ગુણ વધુ છે નાનું અમતું કરવાનું છે પહેલાં ક્વેશ્ચન નંબર ઓગણીસ એ બી સીડી તમારે જવાબ આપવાનો છે પહેલાં યસ જોવું છે હવે કેવી રીતે ખબર છે આ બાસઠ બાસઠ નહી ગણવાના સરખા જો આ છપ્પન ને પંચાવન તો પંચાવન છપ્પન ગયા અહીંયા એક વધારે કહેવાય ઓકે સાહેબ એસી અને ગયા આ દસ વધારે થયા ઓકે આ નેવું ચોર્યાસી ગયા છો ઘટાડો તમે શું કર્યું આપને ક્યાં ક્યાં બતાવો તો આપને તો એ સબકા ટોટલ જીકા ટોટલ જીકા બાદ મેં બાદ ક્યાં અરે બાદ કરવાનું છે તો એમને એમ બાદ કરીને ભયલા

દસ ને અગિયાર માંથી છ જતા કેટલા વધે વધે બોલો મજા આવી કે નહીં હાલો આગળ નીચે પેલા કયા વિષયમાં વિદ્યાર્થીઓને સરેરાશ વધુ ગુણ મળ્યા છે આ પ્રશ્ન હું તમને કહું તો હું તમને મારી ભાષામાં કહું તો પરીક્ષાની અંદર આવે તો આને સ્કીપ નામની એક માયાજાળ છે એ આ પ્રશ્નો છે કેમ કહી રહ્યો છું કારણ કે જો તમારે દરેકનો સરવાળો ને બધું કરવું જ પડશે બરોબર એકી સ્થાની બાદ કરીએ તો ચાલે સર ઓકે ચલો હવે જો બકા અહીંયા ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ નું ટોટલ કરવું પડે અહીંયા તમારે ચાર ઇંગ્લિશમાં જો આપેલ વિષયોમાંથી કયા વિષયમાં ઇંગ્લિશમાં ટોટલ કરો તો આઠ ને ચાર બાર બાર ને બે આઠ અને ચાર બાર બાર ને બે ચૌદ સાત ને સાત ચૌદ ચૌદ ને છ વીસ ને આઠ અઠ્યાવીસ ને ટુ નાઇન્ટી ટોટલ થાય ટુ નાઇન્ટી ફોર ઓકે ચલો વિજ્ઞાન ક્યાં ગયું પેલા હર્યું નવ અને છ પંદર દોઢસો 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 બસો બસો ને પંચોતેર એટલે જુઓ અંગ્રેજી કરતા વિજ્ઞાન તો ગયું ટોટલ જ જુઓ સામાજિક વિજ્ઞાન જોઈ લો તો અહીંયા ચાર ને ચાર આઠ ને ચાર બાર આઠ અને સાત ને સાત ચૌદ ને છ ને ને ઓગણત્રી બસો બાણું એટલે આપણ ગયું ટોટલમાં ભૂલ ના થાય એ જોવાનું હિન્દી હિન્દીનું આપણે ટોટલ નથી કર્યું ચલો આ ને બે છ ને છ બાર વધી પડી એક ચલો આઠ ને છ ચૌદ ને પંદર ને આઠ ચોવીસો અંગ્રેજી છે સૌ જો સરેરાશ ના કરાય ને ગણિત છે નહીં ભાઈ અહીંયા સરેરાશ કરાય જ નહીં અહીંયા ખાલી શું હતું ખબર છે આનો સરવાળો આનો સરવાળો સરવાળાની સ્પીડ હોય તો ગણાય હવે ઘણા લોકો એવરેજ કાઢવા જાય શું કામ કાઢવાની એલા એ ભાઈ એવરેજ ગાઢવામાં ભાગ્યા તૈય થાય જેનું ટોટલ વધારો એની એવરેજ વધારે જોય ના કરાય ઇંગ્લિશ અંગ્રેજી અંગ્રેજી આ ચાર ની વાત છે ચલો હમણાં જે છે તમે કહી રહ્યા હતા તો હવે છેલ્લો એક મેળાવો સાહેબ હવે એક દાખલો જે છે આપણે તમારી લાગણી અને માંગણીને માન આપતા હમણે પ્રકાશ સર માટે એક પ્રશ્ન આપણે ચોરી લીધો તો આજે પ્રકાશ સર પાછા બોલે સાહેબ એક પ્રશ્ન ગણાવતા જો ચલો સાહેબ પ્લીઝ પ્લીઝ સાહેબ પ્લીઝ આવી જાવ ના ગણાવત કે નહીં આવો તો ખરા ખાલી ભાષાના કયા વિદ્યાર્થી એ સૌથી વધુ ગુણ મેળવ્યા છે આવો આવો સાહેબ સાહેબ આવી રહ્યા છે પેલા સાહેબ કહી રહ્યા હતા ક્યારના જે છે એક પ્રશ્ન ભૂલથી આમાં લસા ગુસ્સો આવી ગયો તો મેં કીધું આપણે પ્રકાશ સરની મંજૂરીથી ગણાવી નાખીએ ક્યાં સાહેબ આ લસા એની આગળ એક આવ્યો તો વચ્ચે

એ તો આખું કામ ગણવાનું છે હા પણ ખબર ના પડે સાહેબ ગણી લેવાનું ગણી લેવાય મને આઈડિયા આવે મે ભરપૂર પ્રેક્ટિસ કરી હોય તો પ્રેક્ટિસ ના કરી હોય અને ટાઈમ હોય ને તો પ્રેમથી ગણી લેવાનો સાહેબ હું તો સાહેબ આમણે કહું છું સાહેબ હું અત્યારે સલાહું પરીક્ષા ગમે તેરો દરરોજના બે ડીએ કરતા થઈ જવું હા દરરોજના બે ડીએ અત્યારે કરો હજુ પણ તમારી જોડે ધારો કે 20 25 ડીએ કરી નાખશો અને બોસ તો તમારું કામ થઈ જશે પ્રેક્ટિસ 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 પ્રકાશ સર આવું શું કમ વિચાર્યું આખો દાડો આજ કરે એટલે વિચાર્યું હું શું કામ આટલું બધું રીઝનિંગમાં વિચાર્યું આખો દાડો આજ મારું કામ છે બરોબર કેમ શું એક્સિડન્ટ થયું શું ના સાહેબ રૂમમાં જ ગયેલો છે મને તો મને જ નહીં ખબર અરે જો આ ઘણી વખત આવું થાય અમે દરરોજ સામ સામે પાંચ વખત દિવસમાં મળતા શું પણ ખબર ના હોય કે એમને પેટમાં દુખે મને દુખે આ તો લેક્ચરમાં અહીંયા ત્યારે ખબર પડે કે હા સાહેબ કઈ વાંધો નહીં આરામ કરો થેન્ક યુ સાહેબ અને આપણા વચ્ચે સાહેબ જીગર સર પણ વધાર્યા છે એમની પણ તબિયત સારી નથી ઓકે જીગર સર જે છે એમને અત્યારે શું થઈ ગયું છે ટાઈફોઈડની અસર છે એના કારણે અત્યારે અવેલેબલ નથી

જો જોવા જઈએ તો પ્રકાશ સરે જે છે પહેલાં તો પ્રશ્ન જ નથી વાંચેલો પ્રકાશ સર એમને માયા હતા એમને તો ખાલી જે છે એટલું જોયું ચાલો ભાષાવાળું આપણે જોઈ લઈએ પહેલાં ભાષાની વાત કરીએ તો હિન્દી અને અંગ્રેજી ભાષા છે તો જો બાસઠ કરતાં ચોર્યાસી વધુ છપ્પન કરતાં વધુ આના કરતાં વધુ થઈ ગયા આના કરતાં વધુ આના કરતાં વધુ આના કરતાં વધુ થઈ ગયા પ્રશ્ન પૂરો ઓકે ભાષાની જ વાત હતી મિત્રો સો ટકા જે છે ભાષાની કરીને આપી દીધી બોલો ઓકે ચાલો નેક્સ્ટ પ્રશ્નની ની આપણે શરૂઆત કરીએ પેલા હવે હવે જો ભૈલા લોહીના સંબંધ છે મેં તમને કીધું આગળ એક બે પ્રશ્નો આવી ગયા હજુ આવ્યો હજુ પણ આવશે આવશે ના શે નો આવે ભાઈ આવવાના જ છે વાહ ભાઈ વાહ પાર્ટી બધી ફોર્મમાં છે હવે બરોબર ચાંદની રંજન ડર બર નહીં રાખવાનો પહેલી વસ્તુ ડર કે આગે જીત છે તમે તૈયારી કરી છે આપણા મોક ટેસ્ટના પેપર ઓલરેડી હાર્ડ જ છે તમારા અહીંયા ચાલીસ આવે છે તો ત્યાં સો એ સો ટકા દસ માગનો વધારો દેખાશે જ મિનિમમ દસ માગનો વધારો દેખાશે આપણે મોક ટેસ્ટ જે છે થોડીક જે છે લેવલ વાળી રાખી હતી કે પરીક્ષાની અંદર તમને જે છે આપણા લગભગ બની શકશે તમે એક્ઝામ આપશો ને ત્યારે અમને હસશો કે સાહેબ આપણે જે ટેસ્ટ આપીને એના કરતા તો સાહેબ પપલું જો પેપર હતું કે ચાલો ક્વેશ્ચન નંબર બાવીસ હવે જો અહીંયા ડોલર આ રહ્યું ડોલર તો યુ એ ક્યુની માતા છે તો પહેલા ક્યુની માતા કોણ છે યુ છે હવે સોરી ક્યુ એન્ડ વાય

કયું વિધાન ધ્યાનથી સમજો અહીંયા લપેટા ના આવતા બકા કયું સાચું નથી યુ ડી ની માતા છે ડી ની માતા યુ સનાતન સત્ય વાય યુ ની પુત્રી છે યુ ની દીકરી વાય છે ખોટું ભૈલા ક્યુ ડી ની બહેન છે ડી ની બહેન ક્યુ છે સાચું ડી જે છે કે ની સાસુ છે કે ની સાચું સાચું મને પૂછ્યું તું ના ઓપ્શન નંબર બી પતિ ગયો પ્રશ્ન પ્રશ્ન તમારો પૂરો થઈ ગયો છે ચાલો નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ પ્રશ્ન યસ પાછો તમારા લાગણી અને માગણીને માન આપતા જે તમે કહી રહ્યા છો ડીસ ડેટા સફિશિયન્સી બરાબર ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી એ બી સીડી તમારે જવાબ આપવાનો છે એ યાર પ્રોડક્ટ ડેલી પ્રાઇસ શું છે બગા યાર તું આપણે જે છે બકા ગ્રેજ્યુએશન વાળા વ્યક્તિ છો તમે સેન્ટર દૂર આપ્યા છે કે ગમે ત્યાં આપ્યા હોય જવાના તમારે છે બકા તો જવું તમારે જ પડવાનું છે હું તો જવું તો નહીં ચાલે નહીં તમારું ધારો કે તમે રહી રહ્યા છો સુરત ગાંધીનગર સેન્ટર છે તો તમારી જગ્યાએ હું પરીક્ષા આપવા તો ના જઈ શકું ને તમારે જવું પડે નોકરી પણ તમારે જરૂર છે

ધારો કે આ બીજામાં જોવું તો અહીંયા ડોલર છે નહીં પણ જો ત્રણ ત્રણ હેજ હેજ આ બધાના કોડ કોડ મળી જાય એટલે ડોલરનો મળે ક્યારે એક અને બે વિધાનને ભેગા કરવું તો વિધાન એક અને વિધાન બે સાથે પર્યાપ્ત છે શું જવાબ આવે એ મારે લાવવાનું નથી ધ્યાનથી શું જવાબ આવે મારે લાવવાનું નથી ઓકે હા બસ આ બંનેમાં તમે શોધવા જાઓ ફ્લાવર ફ્લાવર બરોબર આર આર ગુડ ગુડ સાહેબ ડોલરનો કોડ રિયલી રિયલીમાં ડોલરનો કોડ લાવવાનો નથી તમારે ખાલી એટલું જ જોવાનું છે બરોબર આ તો હજુ ઘણા લોકો પરીક્ષા આપવા જવા એમ કે સાહેબ દૂર નંબર આવ્યો તો નોકરી તમને દૂર મેકશે તો કે હું તો ના જ જવું કે હું તો ના જવું કે મારા ઘરની બાજુમાં જ નોકરી આપતો જ હું નોકરી કરું તો એ નોકરી પહેલા એના માટે આપણે કઈક જે છે એટલું બધું લેવલ આપણું હોવું જોઈએ ચલો હવે ત્રણ વ્યક્તિઓની હાલની ઉંમર પ્રમાણમાં છે જો આઠ વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો છપ્પન વર્ષ હતો તો સૌથી મોટી વ્યક્તિની હાલની ઉંમર કેટલી યસ એટલે ડીએસ ને આમ ઈઝી કહેવાય સમજ્યા હોય તો બેઝિક હોય તોની વાત છે ચલો મેક્સ ભાઈ ગઈ રહ્યા છે થર્ટી સિક્સ શું વાત છે મેક્સ પાછો ફોર્મ માં આવ્યો છે પેલા ચલો ચાલો જો ત્રણ વ્યક્તિઓની હાલની ઉંમરનું પ્રમાણ આ છે આઠ વર્ષ પહેલા સરવાળો કેટલો હતો છપ્પન તો અત્યારે કેટલો હોય તો એકના આઠ વધે બીજાના આઠ વધે ત્રીજાના આઠ વધે આઠ 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 બીજા ચોવીસ વધી જાય ને ચોવીસ કેટલા થઈ ગયા એંસી તો હવે ચાર સાત નવ આ બધાનો ભાગ ભૂજ ટોટલ એંસી ટોટલ કેટલા ભાગ થાય નવ સાતસોને 20 ભાગ ની કિંમત 80 છે તો 1 ભાગ ની કિંમત કેટલી થઈ ગઈ ભઈલા 4 કોની ઉંમર જોઈએ સૌથી મોટો વ્યક્તિ 9 * 4 કેટલા થઈ જશે 36 તમારો જવાબ કેટલા થઈ જાય 36 તમારો જવાબ બરોબર ઓકે તો અહિયાં અત્યારે જો 8 વર્ષ પહેલા સરવાળો હતો આની ઉંમર આઠ વધે આની આઠ વધે આઠ વધે ટોટલ કેટલી થઈ ગઈ ચોવીસનો વધારો તો તમે આવું લખતા તા ચાર એક્સ વત્તા સાત એક્સ વત્તા નવ એક્સ ત્રણે ત્રણ ઉંમરનો સરવાળો એસી થાય સાત એટલે કહેવાય વીસ એક્સ બરાબર એસી એક્સ બરાબર એસી ભાગ્યા વીસ એટલે ચાર તો નવ ગુણ્યા ચાર છત્રીસ આવી રીતે ગણવાનું હોય છે

કેટલા ભાગ તો જો નવ અને સાત સોળ ને ચાર વીસ તો વીસ ભાગ એસી છે તો એક ભાગની કિંમત ચાર મળે નવ ગુણ્યા ચાર છત્રીસ થાય એવી રીતે ગણવાનો છે ઓકે ચલો આગળ વધી હવે જે છે સ્પીડ ની વાત કરીએ તો એલ એમ કરતા તેટલો નાનો છે એલ જે છે કોના કરતા નાનો પેલા એમ કરતા જેટલો નાનો છે એટલો જ એ એન કરતા મોટો છે મતલબ એમ કરતા દસ વર્ષ નાનો હોય તો આના કરતા દસ વર્ષ મોટો હોય કેવાનો તાત્પર્ય કઈક આવો છે તો આવું કહી શકાય ચલો ગણતરી કરતા શીખવાડું તમને પહેલા તો ચલો ગણતરી કરતા શીખવાડી દઈએ શું થાય છે જેટલું જ થાય બંનેની બાદ બાકી સરખી રહેવાની એટલે આવું કહી શકાય એમ માંથી એલ બાદ કરું અથવા એલ માંથી એન બાદ કરું બંનેની કિંમત સરખી છે એલ સામે જતા રહે તો કે ઓકે તો એમ એન પ્લસ ટુ એલ તો એમ સરવાળો કેટલો એલ બરાબર કેટલા થયા ત્રીસ આ કેટલા થઈ ગયા ત્રીસ થયા ઓકે ઓકે હા હવે જે છે તમારે શું જોવાનું છે હવે આ ત્રીસ થયા કઈ વાંધો નહીં દસ થઈ ગયા તો ચાલીસ અને વીસ સાહીઠ થઈ ગયા હવે ધારો કે અહીંયા આડત્રીસ હોય ધ્યાનથી સમજો અહિયાં આડત્રીસ છે તો અહીંયા બાવીસ હોય શકે ધ્યાનથી જે છે જે હું કહેવા માંગુ છું એ તમે સમજી શકો તો ઠીક છે હવે જો ધારો કે મેં તો હવે આ બંનેનો તો આ વિચારું હું બંને ચાલીસ છે આ વીસ છે ડન તો કહેવાય સાહેબ દસ અને દસ નો ગેપ સરખો હવે અહીંયા હું વિચારું આડત્રીસ છે આ અઠ્યાવીસ છે તો જુઓ અહીંયા આઠનો ઘટાડો અહીંયા સોરી આ બાવીસ છે ત્રીસ આઠ આડત્રીસ તો અહીંયા પ્લસ આઠ છે તો માઇનસ આઠ થાય ઓકે એનો મતલબ આ બંને વચ્ચે દસ વર્ષનો ડિફરન્સ આવી રહ્યો છે અહીંયા જોવા જાવ તો આડત્રીસ અને બાવીસ છે આ જો વીસ વર્ષનો ડિફરન્સ છે અહીંયા ચેક અહીંયા ગમે તે તમે વરસ લેવા જાઓ દરેક જગ્યા પર અલગ અલગ આવે મતલબ નક્કી ન કરી શકાય ગમે તે કરો આન્સર ના આવેલા જ પોસિબલ જ નથી પોસિબલ છે જ નહીં તમે અલગ અલગ ઘણા બધા રસ્તા મેં ચાલીસ અને વીસ લખ્યું શું ખોટું લખ્યું જોઈ લો વધારે ઓછા તો આ બંને વચ્ચે વીસ વર્ષનો તફાવત છે હવે અહીંયા ત્રીસ ના આડત્રીસ આઠ નો વધારો આડત્રીસ અહીંયા આઠ ઘટાડું તો આડત્રીસ વધતા બાવીસ સાહીઠ થઈ ગયા પણ અહીંયા સોળ નો ઘટાડો આવ્યો મતલબ પોસિબલ જ નથી

બકા ચાલીસ થાય બકા થાય બરોબર ચોક્કસ કહી શકો એક્ઝેક્ટલી તો ના જ આવે ને અહીંયા વીસ આયા અહીંયા સોળ આયા દહે આવે પાંચે આવે બે આવે ચોક્કસપણે ના કહી શકો એટલે નક્કી કરી શકાતું નથી કંડિશન ચોક્કસપણે મતલબ ઓછામાં ઓછું એટલું તો આવે એવું કોને કીધું કે એવું થઈ શકે અલા ચોક્સપણે તમે એમ કેમ નથી વિચારતા અહીંયા હું એકત્રીસ ઓગણત્રીસ હોય અને આ ત્રીસ હોય તો આના કરતા જેટલો નાનો નથી આના કરતા નથી શું કરશું તો મતલબ આ બત્રી ને અઠ્યાવી તો ચાર આવ્યો ને મતલબ જવાબ ના આવે નાહ આવેલા ક્યાં કીધું છે પંદર છે એલા ઘણાના તળિયા તૂટી ગયા ભૈલા આમાં કેટલી કન્ડિશન બતાવું છું જુઓ તો ખરા હવે હું આગળ વધુ પહેલાં એક મને એકમાં નથી રહેવાનું ચલો આપેલ વિકલ્પોમાંથી તે સંખ્યા પસંદ કરો કે જે છોકરીઓ સાથે ખેલાડીઓ તેમજ નર્તકીઓને દર્શાવે છે છોકરીઓ સાથે ખેલાડી હોવી જોઈએ અને પાછી નર્તકો પણ હોવી જોઈએ ફિક્સ એટલે ગમે તે કરો પાંચ જ રહેવો જોઈએ ગમે તે કેસ હોય પાંચ 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 એવી રીતે ચાલે તો ચલો આન્સર તમારી નજર કા ધોકા દેખના હૈ ભાઈલા કેટલા આન્સર આવશે આઠ 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 કહી રહ્યા છે છ આવે ભાઈલા આ જે છે નર્તકીઓનું સર્કલ છે આ છોકરીઓનું સર્કલ છે આ ખેલાડીઓનું સર્કલ છે બધામાં કોમન તો છ આવે આઠ વાળા લોકોને મોતિયો આવી ગયો કે શું આઠ વાળા લોકોને મોતિયો આવી ગયો કે શું આવા પ્રશ્નોમાં તમે બાફી રહ્યા છો ઓલા ના ચાલે સાતસો પાર લઈ જવાના તો પેલા છસો સાડી છસો જઈને પાછા આવી ગયા છો ચલો એવા છોકરાઓ કે છોકરીઓ સમજો એવા છોકરાઓ અથવા છોકરીઓ જે ખેલાડી અને નર્તકીઓ હોય તો છોકરો ખેલાડી હશે તોય લાગે ચાલે ખેલાડી છોકરી હશે તોય ચાલે

તો પણ આઠ છે ખેલાડી હોય તો છ છે આઠ અને છ ખેલાડી નર્તકીઓ છે થાય છોકરીઓ પણ છે આવે આવે પ્રશ્ન પૂરો ચલો આગળ વાત કરીએ હવે કોઈ નેતા મતદાર નથી કેટલા મતદારો નાના છે કેટલાક નેતાઓ વકીલ છે બધા વકીલ જજ છે બધા નેતાઓ વકીલ છે કેટલાક વકીલ ચોક્કસપણે મતદારો નથી કેટલાક નાના ચોક્કસપણે વકીલ નથી

સીસી માં કેલેન્ડર ઘડિયાળ છે ઓફિશિયલી નથી લખેલું અન પૂછી શકે નેતા અને મતદાર કેટલાક નેતાઓ વકીલ છે તો આ કેટલાક નેતા એ શું શકે શકે વકીલ આ બંનેનો સંબંધ નથી કેટલાક મતદાર નાના છે કેટલાક કેટલાક મતદાર જે છે નાના છે અને બધા વકીલ જજ છે આ રહ્યા બધા વકીલ એમને શું કહી શકો તમે જજ બધા નેતાઓ વકીલ છે તો બધા નેતાઓ વકીલ કહેવાય તો સંબંધ આપણે કહી શકતા નથી કેન્સલ કેન્સલ થઈ ગયું હવે કેટલાક કેટલાક વકીલ મતદારો નથી પેલા ચોક્કસ એટલે પોસિબિલિટી દર્શાવી છે શક્યતા શું કીધું તમને મિત્રો શક્યતા દર્શાવી છે કેટલાક વકીલ એવા છે જે મતદારો ના જ થાય સો ટકા કેમ કે આ વકીલ ને અંદર નેતા હશે ધારો કે આટલા વકીલ નેતાની અંદર છે તો આ મતદાર ચોક્કસપણે વકીલ નથી કેટલાક નાના એવા છે જે ચોક્કસપણે વકીલ નહીં થાય ગેરંટી ખરી ધારો કે નાનાનો નો આ ભાગ છે એ મતદારમાં આવે છે એ અહીંયા વકીલમાં અહીંયા આવે અહીંયા પોસિબલ થાય નહીં ગમે તે કરો આટલો નાનાનો ભાગ અહીંયા આવવાનો નથી નથી ને નથી જો નથી નથી ને નથી કેમ કે મતદાર જોડે આનો સંબંધ છે એ સંબંધ અહીંયા જે છે સ્થાપિત કરવા માગે છે તો પોસિબલ જો શક્યતા કીધું છે ચોક્કસપણે વકીલ નથી બરોબર આન્સર તમારો સોય સો જો ડાબી દાર કોલેજ ના એક દિવસે બે પેપર હોય તો બકા જે છે મતલબ ગોણ ઉપર મેલ નાખી દે એક્ઝામની ટિકિટ ને બધું લઈને આવી જવાનું એમને બતાવી દેવાનું આમાં કઈ ના કરવાનું હોય બરોબર હા ઓપ્શન નંબર સી માત્ર ત્રણ બે અને ત્રણ અનુસરે છે શું કરવાનું આવી જવાનું હોય ભાઈ એની અંદર બીજું કઈ ના હોય ગોણ સેવામાં જઈને ત્યાં એમને બતાવી દેવાનું તમને ડેટ જે છે ચેન્જ કરીને આપી દેશે પહેલા ચલો આપેલ વેન ડાયાગ્રામ દ્વારા શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવેલ છે વર્ગોને સમૂહ પસંદ કરો જાસ્મીન ફૂલો અને ઈંડા ફૂલોની અંદર જાસ્મીન આવે પ્રશ્ન નંબર એ પ્રશ્ન પૂરો થઈ ગયો પાણી પ્રવાહી રસ નાખે ગુલાબ કમળ અને ફૂલો ના કહેવાય મગાઈ ચોખા ને ખોરાક ના કહેવાય આ ફૂલોની અંદર જાસ્મીન આવે ઇંડા આખું અલગ જ ઓપ્શન નંબર એ ક્વેશ્ચન નંબર ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશન નંબર ત્રીસ કઈ સંખ્યા એવા ડોક્ટરનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ ન તો એન્જિનિયર છે અને ન તો સારા વકીલ છે ચલો હવે સ્પીડો હોય હવે સ્પીડ કઈ સંખ્યા એવા ડોક્ટરનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ ન તો એન્જિનિયર છે અને ન તો સારા વકીલ છે એન્જિનિયર પણ ના હોય વકીલ પણ ના હોય બી નહીં એનો મતલબ આની અંદર ના દેખાય બરાબર ડોક્ટર એટલે ડોક્ટર એટલે સી વાળા શોધવાના છે મારે ઓકે આ પણ ના દેખાય મતલબ ખાલી ડોક્ટર હોય એવો બગડો આન્સર શું આવે પહેલા બે આવે શું આવે પેલા આન્સર બે આવે ચલો નેક્સ્ટ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સહાયક જુનિયર ક્લર્કની જે વેકેન્સી આવી છે ડિસ્કાઉન્ટ એનું જે છે મિત્રો પચીસ માર્ચ સુધી હતું સાત હજાર નવસો નવ્વાણું ફી છે પંદર માર્ચથી ફોર્મ ભરા છે પંદર ચાર સુધી બેચની વિશેષતા તમે જોઈ શકો છો લાયકાત જે છે કોઈ પણ સ્નાતક છે પહેલી એપ્રિલથી બેચ શરૂ થવા જઈ રહી છે બહુ જ મોટી ભરતી કહેવાય છસો ને બાર ઈએમસી ની અંદર સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની જે નાઇન્ટી થ્રી પોસ્ટ છે અમદાવાદ ને અમદાવાદ રહેવાનું પહેલા જલસા પાણી જેને અમદાવાદ ગમે છે પ્રો કોમ્પિટિશન બહુ જ ઓછી રહેશે જનરલ કરતા અને ગેટકોની અંદર અત્યારે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ ની એક્ઝામ જે આવી રહી છે એની પણ આપણે બેચ જે છે એકત્રીસ માર્ચ સુધી આઠ છે પહેલી એપ્રિલથી બેચ શરૂ થવા જઈ રહી છે અને માસ્ટર જનરલ બેચ જે છે આપણે ફિઝિકલ સેન્ટર ખાતે સત્યાવીસ માર્ચ એટલે એનો સમય ડેમોનો રહેશે સવારે

હાલો દસ વર્ષ પહેલા પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા નોટિફિકેશન એક વખત બધાએ શાંતિથી વાંચી લેવાનું એટલી મહેનત થોડીક જાતે કરી લેવાની થોડીક તો જે છે એફર્ટ નાખો બધું તૈયાર ધાણ તૈયાર થાળીમાં મળે ને ખાવાની મજા ના આવે થોડીક મહેનત કરો ને થોડીક તો મજા આવે કે ના ભેલા હા જમવાનું મસ્ત ચલો હવે દસ વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમર તો જો આ દસ વર્ષ પહેલાંની કહાની છે દસ વર્ષ પહેલા બરાબર પિતા અને પુત્રની ઉંમરનું પ્રમાણ પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી છે આ એક હોય તો પિતા કેટલા હોય ત્રણ ગણા હોય અને હવે કીધું છે તમને દસ વર્ષ પછી એટલે સમજો પહેલાં હાલમાં આવવું પડે એના પછી જે છે દસ વર્ષ પછી એના કરતાં બમણી થશે તો બે જેમ એક થઈ જશે કેટલી થશે બે જેમ એક તો આમનું પ્રમાણ થાય ત્રણ જેમ એક અહીંયા બે ગુણ્યા બે એટલે ચાર એક ગુણ્યા બે એટલે બે તો હવે જો ત્રણ માંથી ચાર એક ભાગનો વધારો કેટલા વર્ષે થયો તો દસ વર્ષ હતા અહીંયા ગયો તો દસ ઉમેર્યા હજુ બીજા દસ ઉમેરવા પડે તો એક ભાગ બરાબર કેટલા કેટલા કહેવાય કહેવાય એક ભાગની કિંમત કેટલી મળી તો તો આ આ હોય થાય સાહીઠ થઈ ગયા વીસ ગુણ્યા ત્રણ તો હવે પાછા તમે દસ ઉમેરો તો સિત્તેર થાય દસ ઉમેરો તો ત્રીસ થઈ જાય હા જીરો જીરો કેન્સલ સાત જેમ ત્રણનું પ્રમાણ જે છે થઈ ગયું

હવે જો આ બંનેને હું સ્ટેટમેન્ટ ભેગા કરું તો અહીંયા કોડ મળે અહીંયા લાઈકનો કોડ મળે બંનેનો કોડ મળી જાય ફ્લાવરનો કોડ મળે મળે ને મળે તો વિધાન એક અને વિધાન બે સાથે પર્યાપ્ત છે ઓપ્શન નંબર ડી તમારો ફાઈનલ જવાબ છે બરોબર પહેલાં ડેટા સફિશિયન્સી જે છે એનું બેઝિક ફંડા ક્લિયર હોવો જોઈએ તો તમારું કામ થાય અહીંયા સેકન્ડોમાં આન્સર પતે છે ભાઈલા અહીંયા આટલું જોવાનું ધે ધે આન્સર ના આવે આ બંને જરૂર છે લાઈક લાઈક આન્સર ના આવે ધે લાઈક મળી ગયું ઓકે ડન ચલો ઓપ્શન ડી પૂરું સેકન્ડમાં આન્સર આવી જાય તો આની અંદર જે છે બહુ મજા આવે જો તમને આની ગેમ ખબર હોય તો ની વાત છે નેક્સ્ટ પ્રશ્ન તમારા સમક્ષ છે ભાઈ આ સિરીઝ કંઈક ચાલુ છે આ સિરીઝ કંઈક ચાલુ છે તો હવે આની અંદર કઈ આકૃતિ આવે ચલો કઈ આકૃતિ આવશે પેસ્ટર નંબર લખો પછી જવાબ આપો

એના કારણે બીજામાં તમને જે છે મિત્રો સમય મળશે પછી આની અંદર પીએચડી કરવા નથી આન્સર આવી રીતે આપો યાર ચોત્રીસ એ બી ખાલી ખોટા જે છે હમણાં મને એવું લાગશે તમે જવાબ ખોટો આપ્યો હું તમને વધી જવું પછી તકલીફ પડે કે ના સાહેબ હું તો આગળના પ્રશ્નો જવાબ આપતો હતો આ પ્રશ્નોનો નહીં

સંતા જે સોંગ જે છે આકૃતિ ઉપરથી જ બન્યું હશે મારા જેવો અથવા તમારા જેવો વિદ્યાર્થી મિત્ર જે છે આમ જોતો હશે બચારો પછી કહેશે ગોતીલો 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 એટલે કોઈક બાજુમાં લેખક બેખક બેઠા હોય એને થઈ ગયું હોય વાવ મસ્ત ગીત છે લખો તાણે કે આના ઉપર લિરિક્સ ગોતી લો ગોતીલો ગોતીલો ગોતી જ લે ને ભાઈ આમ જોવા જઈએ તો અહીંયા થોડુંક આવતું હોય આવે છે હા ચલો બી માં ક્યાં આવે સી માં ચલો આ લાઈન છે આ છે આમ તો નથી આટલું તો આ ના ચાલે એક્ઝેક્ટ બહુ ત્રાસુ છે બગા થોડીક લાઈન લાંબી છે આમ કરશો તો આમ નહીં ચાલે થોડુંક જે છે સીમાં પણ કન્ફ્યુઝન લાગે છે તમારા બંનેની અંદર જે છે આમ તો જોવા જઈએ તો પહેલી જ વસ્તુ છે આ જો ત્રાસી લાઈન છે સ્ટ્રેટ લાઈન ના ચાલે પેલા તો આ સ્ટેટ લાઈન ના જ ચલાવાય આ બકા સ્ટેટ લાઈન છે જેની ત્રાસી લાઈન છે થોડુંક સમજવાની કોશિશ કરો થોડીક સમજવાની કોશિશ કરજો આ બકા સ્ટ્રેટ લાઈન નથી આ સ્ટેટ લાઈન છે એટલે આને ફોકસ ના કરાય એને ફોકસ ના કરાય ચલો નો હાલે નહી હાલે જ ભાઈ આ ના ચાલે લો સ્ટેટ લાઇન છે કેવી ચલાવવાની ના ચાલે બીજ આવે ફાઇનલ છે પેલા ચલો નેક્સ્ટ પ્રશ્ન હવે તમને અહીંયા પૂછ્યું છે ભાઈ આની મિરર ઇમેજ હવે જો બકા તમને આકૃતિ જે છે બહુ વ્યવસ્થિત દેખાતી હશે કે નહીં મને ખબર નથી મને ખબર નથી કે તમને આકૃતિ જે છે પરફેક્ટ દેખાઈ રહી છે કે નહીં કઈ વાંધો નહીં બરોબર ચલો ફટાફટ ચલો સ્પીડ હવે ચલો હવે અહીંયા જોવા જઈએ તો જો પહેલું અહીંયા એટ ધ રેટ છે તો આ એટ ધ રેટ સીધો ના ચાલે આ ઉલટો છે ઓકે ઉલટો છે ઉલટો છે ઓકે હવે અહીંયા જે છે આમ જાય તો ડોલર આ બાજુ આવે ઓકે ડોલર એના એ જ છે ના ચાલે ભાઈલા ડોલર અહીંયા આ છે ડોલર અહીંયા છે આ નહીં ચાલે ડોલર સીધો તો થવો જોઈએ ને બિચારો ડોલર આમ છે તો આ બાજુ થવો જોઈએ આ રીતનો ડોલર બરોબર છે આ રીતનો ડોલર બરોબર છે

અહીંયા જો આ ભાગ આમ જેવો થઈ રહ્યો છે તેવો ભાગ અહીંયા વિચારી શકો તો કે હા તો આ શક્ ના આવે અહીંયા તો કે આ રીતનો ભાગ પડે છે તો આ ભાગની અંદર તમે ચેક કરો હવે પણ સેફ છે બાકી નથી ઓપ્શન નંબર બી પતી ગયું જોઈને ખબર પડી જાય ડાયરેક્ટ ઉપાડી લેવાનો હોય હાલ લો નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ આકૃતિ પેલા અહીંયા પ્રશ્ન મતલબ અહીંયા હું કઈ આકૃતિ લખી શકું કોણસી આકૃતિ ચલો ક્વેશન નંબર નંબર નો પ્રશ્ન તમારા સમક્ષ ચલો આડત્રીસ સાહેબ આમ જ ના આવે આર્યું આમ ને આર્યું આમ અહીંયા છે એવું આવું તો આ રહ્યું ને બીજું ક્યાં છે કંઈ હવે આ ખોટું પડે તો પછી કંઈક આપણે વિચાર વિમર્શ કરવો જોઈએ કે હવે મારે શું કરવું છે ઓકે હવે આની અંદર પૂછ્યું છે પહેલાં કયું વિષમ મતલબ આની અંદરથી કઈ અલગ પડતી આકૃતિ છે ચલો અલગ પડતી આકૃતિ જે છે મિત્રો તમારે જવાબ આપવાનો છે આની અંદરથી કઈ આકૃતિ અલગ પડી રહી છે ચલો બી 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 યસ વેરી ગુડ બી વાળી આકૃતિ અલગ પડે છે કેમ કે આ સામ સામે છે બંને બાજુ બંને બાજુ બંને બાજુ આ સામ સામે આપી છે ઓપોઝિટ અહીંયા બી એટલે ત્યાં પણ બી જે છે ડન છે જેટલા સમયમાં સેકન્ડ કાંટો ચારસો ને એસી અંશ ફરે છે તેટલા સમયમાં મિનિટ કાંટો કેટલા અંશ ફરે જેટલા સમયમાં સેકન્ડ કાંટો ચારસો ને અંશ ફરે છે તેટલા સમયમાં મિનિટ કાંટો કેટલા અંશ ફરે જેટલા સમયમાં સેકન્ડ કાંટો ચારસો ને એસી અંશ ફરે છે મતલબ તકલીફ એક જ છે અહીંયા જો મિત્રો તમને પ્રમાણ ખબર હોય કલાક મિનિટ અને સેકન્ડનું પ્રમાણ કહેવાય એક બાર સાતસો ને વીસ જે છે એનું પ્રમાણ થાય મતલબ કે જો મિનિટ કાંટા કરતા સેકન્ડ કાંટો જે છે સાહીઠ ગણો ઝડપી છે તો સેકન્ડ કાંટામાંથી મિનિટ કાંટામાં આવવું હોય તો ભાગ્યા સાહીઠ જ કરવા પડે પ્રશ્ન પૂરો થઈ જાય ચારસો એસી ભાગ્યા સાહીઠ થાય ઝીરો જીરો કેન્સલ છ ભાગ ચાલે તો આઠ અંશ કહેવાય આ થિયરીના હિસાબે તમે ડાયરેક્ટ આન્સર લખી શકો છો બી ના આવે જો એક બાર સાતસો વીસ તો આ કલાક કાંટો છે આ કલાક કાંટો છે આ મિનિટ કાંટો છે અને લાસ્ટ વાળો સેકન્ડ છે સાતસો ને વીસ એક કરતા બાર બાર ગણા બાર ગુણ્યા છો બોતેર સાહીઠ ગણા છે મિનિટમાંથી સેકન્ડમાં જવું હોય તો સાહીઠ વડે ગુણાય સેકન્ડમાંથી મિનિટમાં જવું હોય તો સાઈઠ વડે ભાગાય ડાયરેક્ટ સાહીઠ વડે ભાગો ખેલ ખતમ નકેસ્ટ સ્ટેજ પરના એક માણસ તરફ વિશાળ કરીને રાશિએ કહ્યું તે મારા પતિની પત્નીના દીકરાનો ભાઈ છે સ્ટેજ પરનો માણસ રાશિ સાથે કેવી રીતે સંબંધિત છે ચલો ચાલો ચલો ઝડપથી ભાઈલા ચલો હવે જે છે અડધો કલાક એટલે ચોવીસ મિનિટની અંદર ચોવીસ દાખલા પતાવવાનું ટાર્ગેટ છે તમે ખાલી સાથ સહકાર આપો તો ઉડાડવાની વાત છે પ્રશ્ન એકતાલીસ પૂરો હાલો શું છે ભૈલા સ્ટેજ પરના એક માણસ તરફ વિસાવ રાશિ કહ્યું મારા પતિની પત્ની ભૈલા રાશિના પતિની પત્ની રાશિ રાશિના દીકરીનો ભાઈ રાશિનો દીકરો થાય આન્સર આવે દી કરો ચાલો આન્સર આવે દી કરો ડાયરેક્ટ અહીંયા જુઓ ઓરલી પતેલા

આ તમારો દીકરો છે દીકરો હાલો પ્રશ્ન બદલી ગયો એક સ્ત્રી પુરુષ ને તેની માતાના ભાઈ ના પુત્ર તરીકે રજૂ કરે છે એક સ્ત્રી પુરુષને શું કે છે તેની માતાના ભાઈ છે સ્ત્રી જે છે પુરુષનો પરિચય તેના મમ્મીના ભાઈ તમારા મમ્મીના ભાઈ તમારા મામા તમારા મામા માટે તમે શું થવો શું થાય ભાઈના પુત્ર પાછા એટલે તમારા મામાનો દીકરો તમારો પિતરાઈ કહેવાય ક ઝી ન પ્રશ્નપૂર્વ આલો ક ઝી ન એ થયું એક સ્ત્રી એક પુરુષને તેની માતાના ભાઈના પુત્ર તો શું કહે છે તમારા મમ્મી મમ્મીના ભાઈ એટલે મામા મામાનો દીકરો મામા માસી કાકા ભાઈ ગમે તેનો દીકરો કે દીકરી હંમેશા કઝીન પિતરાઈ ભાઈ આ પિતરાઈ ભાઈ કહેવાય કહેવાય ને કહેવાય આલો આગળ ચાલો એક પુરુષ નો પરિચય આપતા એક મહિલા સંબંધ ધરાવે છે મજા તો આવી રીતે આવે ધડા બોલાવાની શું કેવું વિદ્યાર્થી મિત્રો મજા આવી ગઈ ઘડીમાં શોર્ટકટ બકાતું તારા ઉપર વિચારી લે એક પુરુષનો પરિચય આપતા મહિલાએ કહ્યું તમે મહિલા છો શું કહો છો મારી માતા તમારા મમ્મી તમારા મમ્મીના મમ્મી એટલે તમારા નાની નાનીનો એકમાત્ર દીકરો એટલે તમારા મામા મામા હોય તો ભાઈ શું થાય એના માટે તમે ભોણી થવ શું તો ભેલા ભોણી થવો ભોણી લા તમે તમારા ઉપર વિચારો હું નથી કેતો બીજાના ઉપર ભેલા અહીંયા જો આ પુરુષ કોણ છે

હવે આની અંદર તો હું પણ કઈ ના કરી શકું અહીંયા તો ગણવાનું જ છે અહીંયા તો ગણવાનું જ છે ચલો અહીંયા તો ધબડાટી બોલાવાની જ છે નકેસ્ટ ક્વેશ્ચન તમારા માટે પ્રસ્તુત છે ચલો 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 ચુમ્માલીસ ડી ચુમ્માલીસ ડી ચુમ્માલીસ ડી ક્યુ અને આર બહેનો છે ક્યુ અને આર બહેનો છે ટી એ આર ની માતા છે આર ની માતા પહેલા ટી છે ઓકે જો એસ એ ટી નો પુત્ર હોય ટી નો દીકરો કોણ છે એસ છે

તમે કહેશો એનો મેરેથોન લેક્ચર લઈને હું જે છે ત્રીસ એકત્રીસમાં પ્લાનિંગ છે ત્રીસ એકત્રીસમાં હું પણ એ અત્યારે એની પહેલા સાથ સહકાર મળે તો સા સહકાર તો ત્રીસ 31 ની અંદર જે છે મેરેથોન લેક્ચરનું આયોજન કરી શકાય છે

એક દીકરી બરોબર કેમ કે જો અહિયાં તમને બી નો જેન્ડર ખબર નથી ધારો કે પ્લસ હોય તો કે મારા ભાઈ ભાઈ નો દીકરો તો એક ભત્રીજો થાય એક ધારો કે બહેન હશે તો બહેનનો દીકરો તો ભાણો ભાણો બે ભાણા થાય મતલબ આપણે આન્સર જે છે નક્કી કરી શકતા નથી કેટલા ભત્રીજા છે આઈ ડોન્ટ કે આઈ ડોન્ટ કનો મને ખબર નથી મને ખબર નથી બકા ક્યાંથી અલાય ભાણા હોત તોય ના કહેવાયલા ભાણા હોત તો બે ભાણા થાત તો બે આન્સર ટીક કરી શકો ભાણા આપેલા હોય તો પણ એના માટે અહિયાં પેલા તો જેન્ડર હોવું જોઈએ ભાણા પણ હોય તો આન્સર નક્કી ના કરી શકે આવે જો સિલોક્સ અને વેન ડાયગ્રામ બંને એકે ચેપ્ટર જાનકી પટેલ મને નથી આવડતું ઓકે હા અહિયાં જો અહિયાં પ્લસ અને માઇનસ છે ધ્યાનથી સમજો પ્લસ અને માઇનસ છે તો કે હા તો પેલા પ્લસ છે તો ભત્રીજો થાય માઇનસ હોય

કેમ કે ખબર હોવી જોઈએ કે એની રાજધાની છે કે શું છે શું નથી તો જીકે નો પોર્શન થોડોક આવી જશે તો આપણે હેરાન પરેશાન થઈ શકીએ છીએ બાકી આપણને કોઈ ઇસ્યુ છે નહીં ચલો હવે અહીંયા પાણી વાતાવરણ હાઇડ્રોજન ત્રણેય વચ્ચે સંબંધ હોય જ ઓપ્શન નંબર ડી પાણી એની અંદર વાતાવરણની અંદર પાણી પાણીની અંદર હાઇડ્રોજન એ બધું જે છે ત્રણે વચ્ચે સંબંધ બનતો હોય છે અલગ કોઈ નથી એવું નાખે સી પાકા પાયે ના આવે પહેલા સી પાકા પાયે આવે જ નહીં

ઓ હર્ષ ભાઈ શું છે પ્રોબ્લેમ તને પરીક્ષા આવે તો તકલીફ ના આવે તો કંઈ નહીં ભાઈ કોમન કોપી પેસ્ટ કરવાનું બંધ કર પહેલાં એક્ઝામ ડેટ એવી વાત કરે છે કે એક્ઝામ ડેટના કોલ લેટર હું અહીંયાથી નીકળવા બેઠો હોય કે હા ભાઈ આપીને આ દિવસે નાખો સિસ્ટમમાંથી આવે પહેલાં જ્યારે આવે ત્યારે શું ફરક પડે છે આપણે બી શાંતિથી કા જવાનું ક્યાં નહીં જવાનું સીધો રસ્તો મારી ભાષામાં બે રસ્તા છે પરીક્ષાની ડેટ આવી છે જવું હોય તો જવાનું ના જવું હોય તો નહીં જવાનું તમને ક્યાં સાહેબ કે કે છે આવો મારા ઘરે પરીક્ષા આપો આપો તમે પરીક્ષા તો હું પરીક્ષા નહી કન્ડક્ટ કરું એવું તો કોઈ આપણને કેતું જ નથી એવું કે છે કે રવિ તું પરીક્ષા આપવા નહીં આવે તો હું પરીક્ષા નહીં જ લઉં તું આવે કે ના આવે મને કઈ ફરક પડતો નહીં પરીક્ષા લેવાની છે તો લેવાની જ છે તારી નહીં લેવાય બાકી બધાની લેવાશે એવું તો કોઈ કહેતું જ નથી એટલે ભાઈ જો તમને કોઈ નહીં હોય મારે દૂર નંબર છે આ છે તે છે ફલાણું છે ઢીકણું છે જવું હોય તો જવાનું ના જવું હોય તો કઈ નહીં એ જે ગૌણ સેવા છે એમને કંઈ જ ફરક પડતો નથી તમારે જવું હોય તો જવાનું ના જવું હોય તો નહીં જવાનું તમે અઢાર વર્ષથી ઉપર છો સ્વતંત્ર વિચારી શકો છો એવા વ્યક્તિ જો ઇલેક્શનમાં વોટ આપવાનો અધિકાર છે એના કારણે તમે તમારી મરજીના માલિક છો જવું ના જવું તમારા ઉપર છે હું સલાહ કહું કે ભાઈ ના જતો તો માનવાના તો હો નહીં અમે જજે તોય માનવાના નહીં તો એના કરતાં બેટર છે તમારે જે કરવું હોય તમે કરો ને પહેલાં મને શું કામ વચ્ચે અંદર નાખો ખાડા કેટલીક રિક્ષા સ્કૂટર છે કેટલીક રિક્ષા સ્કૂટર છે ઓકે કેટલીક બધા સ્કૂટર સાયકલ છે બધા સ્કૂટર આ સ્કૂટર જે છે બધા જ સ્કૂટર શું જવેલા પેલા સાયકલ મારી સરળ જાય કેટલીક રિક્ષા સાયકલ થાય કેટલીક રિક્ષાનો ભાગ સાયકલમાં કોઈ સ્કૂટર રિક્ષા નથી કોઈ સ્કૂટર રિક્ષા નથી કઈ રીતે કેટલીક રિક્ષા રિક્ષા સ્કૂટર સ્કૂટર છે તો કોઈ નથી કહી શકાય નહીં ફક્ત તારણ એક જ અનુસરે છે ફક્ત તારણ એક જ અનુસરણ છે હા ભાઈ હા રાહુલ ભાઈ હા મારી ભૂલ થઈ ગઈ મારા ભાઈ ફક્ત તારણ એક જ અનુસરે છે હાલો બધા કોમ્પ્યુટર સાધનો છે ઉડાડું તો હવે તમારે જે છે ને જો લો ભાઈ બધા કોમ્પ્યુટર છે ઓકે કોમ્પ્યુટર બધા જ કોમ્પ્યુટર શું છે સાધનો અમુક મશીનો કોમ્પ્યુટર છે અમુક મશીનો એટલે આવી રીતે કહી શકાય આ અમુક મશીન છે ગમે તે જગ્યા ઉપર લખી શકું આવી રીતે પણ લખી શકું ચાલે મશીન

અહીંયા આકૃતિ આમ ઓપન કરો તો આને જે છે જો આના માટે તમને વોટર અને મિરર ઈમેજ આવડવી જોઈએ પેલા આ અહીંયા જાય ફાઈનલ છે ઓકે એનો મતલબ આમ ઓપન કરું તો આ રીતે આવે એટલે ચાર જે છે ચાંદલા હોવા જોઈએ અહીંયા નથી અહીંયા નથી પૂરું કાં તો એ કાં તો સી ખેલ ખતમ કાં તો એ કાં સી હવે આમ ઓપન કરો તો ત્રિકોણ જે છે અહીંયા તમે ત્રિકોણ જે છે આ રીતનો ત્રિકોણ બને અહીંયા તો જો ધારો કે એ સી માં જોવા જવું ને એ અને સી માં કયો આન્સર છે આકૃતિ પણ ના કેમ બકાજો આ ત્રિકોણો એવો જ અહીંયા ના જોવાય મેન આકૃતિ જ બદલી ગઈ ઓપ્શન ઓપ્શન નંબર નંબર સી સી ફોર ફોર ડે ડે કરો મેન આકૃતિ થોડી બદલાયેલા અહીંયા એટલી ખબર પડે કે અહીંયા જીરો છે આમ જાય તો જીરો આ બાજુ આવે તો જીરો જીરો ચાર જીરો સામ સામે હોય આ બંનેમાં નથી આ બંનેમાં જવાબ આ ત્રિકોણ અહીંયા નથી આ ત્રિકોણ છે બાકી બધું જાતે સેટ થાય બાકી બધું જાતે સેટ થાય આપણે મગજ મારી નથી કરવાની પ્રશ્નમાં જે આકૃતિ છે નારે બના કોણ છે ભાઈ મારા મહેસાણા છે તો શું કરવાનું અલ્યા ભઈ ઓ ભાઈ મહેસાણવાળા કો રિપીટ કોમેન્ટ બંધ કર દો ભઈલા જે ભણવાનું છે કરો ને ભઈલા ભાઈ એના લેક્ચર અલગથી આવશે રીઝનિંગ ની વાત હોય એ કરો ભઈલા ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર એ જો હરીસામાં જોવામાં આવે છે રંગજી મણક્ષરના કેટલા અક્ષરો ચોક્કસ એક સરખા દેખાય છે जा जारे अरीसामा जोवामा आवे तो ए ना बदलाय एच ना बदलाय आई ना बदलाय ओ ना बदलाय टी यू वी डब्ल्यू एक्स वाई एक बे त्रण चार पांच छ सात आठ नौ दस चलो ए बी सी डी ई एफ जी एच आई जे के एल एल बदलाय एम एन ओ पी क्यू बदलाय आर एस टी यू वी डबल्यू हजु कदो रही T ना बदलाय टी टी आई के टीआई बी लेटर रही गा एक बे त्रो चार पांच छ सात आठ नौ दस अग्यार टोटल टोटल अग्यार बराबर हाँ एम रही यस एम सॉरी ओ एम रही हाँ, चलो एम रही गयो કેપિટલ ની અંદર અગિયાર મૂળાક્ષર એવા છે જેમના અરીસા માં પ્રતિબિંબ બદલાતા નથી જો આકૃતિને તમે ફેરવી શકો છો છુપારુસ્તમ ક્યાં છુપાયેલી છે આ આકૃતિ ક્યાં છે બોલો વેલા કરવા માટે બધું મળશે ચિંતા ના કરો એકત્રીસ તારીખે એકત્રીસ તારીખે આખા વિડીયો લઈને આવીશું પેલા પેપર છે સીસી માં આવું છે તે છે કઈ રીતનું તોય અત્યારે બીજા એવા એવા પ્રશ્નો પૂછો છો યાર શું કામ પૂછવાની જરૂર છે બધું જ આવી જાય એ દિવસે તમે કહેશો ને કે સાહેબ આ વિડીયો લઈને આવો એવો વિડીયો લઈને આવીએ ને તો લોકો જોવે પછી કે આમાં શું કરવાનું ઓલા પણ એ શું છે પેલા બરાબર તમારે તમારું મગજ લઈને જવાનું છે કોલ લેટર લઈને જવાનું છે શરીર સાથે હાજર જવાનું છે હા જે પણ વિદ્યાર્થી મિત્રો જે સોનાની બાલીને લેડીઝ પહેરતા હોય તો ખાસ કરીને સોનું હોય તો જે છે ચેન્જ કરીને ખોટી પહેરીને જજો ત્યાં જઈને નીકાળી દે અને ભૂલથી તમારો જીવ ત્યાં હોય મારી સોનાની બુટી કૂક લઈ જશે એના ચક્કરમાં પેપર ખરાબ જાય એના કરતાં બેટર છે ખોટું જ પહેરીને જવાનું જતું રહે તો શું વાંધો છે બરાબર હા પણ એવું બની શકે કે એના ચક્કરમાં ખૂબ પેપરની આપણી પથારી ફરી જાય તો એસા કોઈ રિસ્ક લેને કાહી નહીં ના કે જો અમે ટેન્સન દે ઓપ્શન નંબર એ પેલી આકૃતિમાં કેટલા સ્વરસ છે જો ગેરંટી નથી હોતી બેલ્ટ ને ઘડિયાળ ને બધું જ જે છે નથી હોતી પહેલા કઈ ગેરંટી નહીં લેવાય લઈ જવા દે ના લઈ જવા દે તો બેટર છે બરોબર હા બેલ્ટ જે છે છોકરાઓને બેલ્ટ છે વોચ છે બરોબર પર્સ પણ છે બધું હોય છે પેહલા તો આપણે નહીં લઈને જવાનું શું ફરક પડે છે તો પ્રાચી એક્ઝામમાં તને નહીં જવા દે તારે નહીં જવાનું બરોબર જતી જ નહીં ફોર્મ ભરતી બી નહીં હા નહીં જવા દે ગમે તે હાથ ઉપરથી દોરા ના ઉતારું તો પોસિબલ જ નથી બરોબર એમના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે દોરામાં કોઈ ઇસ્યુ નથી એમાં કોઈ ઇસ્યુ ના થાય પિત્તળની વસ્તુ ના ચાલે જો દરેક જગ્યા ઉપર અલગ અલગ છે પિત્તલ મતલબ જે છે કોઈ પણ સ્ટીલ જેવી વસ્તુ હોય નથી ચલાવતા સોનું પહેલું હોય તો એની પર સેલોટે મારી દેશે દરેક જગ્યા ઉપર દરેક પરીક્ષામાં અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ચાલતા હોય છે પેલા તો એ મગજમારી નથી કરવાની કોલ લેટરમાં આખું વાંચો તો કોલ લેટરમાં શું જોવાનું કઈ તારીખ ક્યાં નંબર બાકી આખી કથા કોઈ વાંચે તો ને વાંચી લેવાનું વાંચી લેવાનું ઓલા ગુસ્સે નહીં આ તો સલાહ આપું છું ઓલા અવાજ એવો છે મારો સાડા છ વાગ્યાનો લેકચરો અવાજ એવો છે ભેલા ઘણા કે સાહેબ ગુસ્સે થયાલા એ ભાઈ ગુસ્સે કોને થયું તું જૂનાને ખબર છે ભેલા અહીંયાં જોઈ લો પહેલાં કેટલા છે ભેલા પહોંચ છે પહોંચ ઓકે આ કેટલા છે બીજા પાંચ આ કેટલા છે બીજા પાંચ અને આ થઈ ગયું આ ત્રાસો કોણ ગણશે આપણે કોઈ મગજ પડવું જ નથી પેલા મારે કઈ પડવું જ નથી હા જોવા દે કલ્પેશ રીલ શું પિક્ચર ચડાવજે બકા જોવા દેશે તને જોવા દેશે 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 બગા જલસા મેચ ચાલુ કરી દે તને ચલો બરોબર મને એવું લાગે છે કે તમને ભણવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી રહ્યો તો મને પણ કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં ખાલી ખોટું જે છે આપણે શરીર મારું તોડીને મને કંઈ ફાયદો નથી ભણવું છે તો ભણાવવું છે તમારે ભણવું નથી મારે પણ નથી ભણાવવું ચિંતા નહીં તમારે ભણવું છે તો મારે ભણાવું છે તમારે નથી ભણવું તો મારે પણ નથી ભણાવું બંને બાજુ એ લેવડ દેવડ એક જ સરખી ચાલતી હોય પહેલા ઓકે ચાલો હવે જે છે અહીંયા આકૃતિ છે તો આ જે છે એક્ઝેક્ટ જો ઉલટી થઈ તો આ જે છે તો ઉલટું થવું જોઈએ અહીંયા ડોટ આવવું જોઈએ ડોટ ત્રિકોણ છે ઓકે અહીંયા નથી અહીંયા નથી ઓપ્શન નંબર બી પ્રશ્ન પૂરો ચલો હાલો નેક્સ્ટ હવે અહીંયા તમને આપેલું છે સ્ટોપ સ્મોકિંગ ફાઇવ નાઇનનો અર્થ આપેલો ઇન્જરસ હેબિટ છે તો તમારે નવ અને પાંચનો કોડ શોધવાનો છે તો સિંગલ ભાષામાં વાત કરું તો સ્ટોપ અને સ્મોકિંગનો કોડ તમને ખબર છે સોરી ફિફ્ટી નાઇનનો કોડ જે છે અહીંયા તમને આપેલો છે ઇન્જરસ હેબિટ છે ઓકે એનો મતલબ તમે એવું કહી શકો છો કે જો તમારે નવ અને પાંચ નો કોડ જોઈતો હોય તો પાંચ નો પાંચ છે ઓકે પાંચ છે મતલબ નવ મળે પેલાથી આન્સર આવે અહીંયા નવ છે ઓકે અહીંયા નવ છે ઓકે પાંચ મળી ગયું આન્સર આવે મતલબ માત્ર વિધાન એક અથવા માત્ર વિધાન બે પર્યાપ્ત છે તમારો જવાબ આવી જશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર આપેલા આકૃતિમાં મહત્તમ ત્રિકોણની સંખ્યા કેટલી તો પહેલી જ વસ્તુ તમને કહી દઉં એક ચોરસ આપેલું છે આ રીતના વિકર્ણો હોય તો આની અંદર મિત્રો આઠ જ બને એક બે ત્રણ ચાર ચારના ડબલ કરી નાખવાના ચારના ડબલ કેટલા થાય આઠ તો બાજુમાં બીજો ચોરસ છે એના પણ આઠ બને બાજુમાં ત્રીજો ચોરસ છે એના પણ આઠ બને આઠ 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 એટલે ટ્વેન્ટી ફોર તો ઓછામાં ઓછા બને બને ને બને

કેટલા ચોરસ છે ચોરસ ની વાત કરે છે ભૈલા તો ચોરસ સિમ્પલ એક બે ત્રણ સાત સાત અહીંયા કોણ ચાર બસ ક્રમશ એક એક સંખ્યાનો ઘટાડો કરતો જવાનો છે ભૈલા ક્રમશ એક એક સંખ્યા એટલે કેવાય છ ત્રણ પાંચ બે ચાર એકડો આવે એટલે પૂરું આગળ નહીં વધવાનું હવે સાત ચોક અઠ્યાવીસ છ ગુણ્યા ત્રણ અઢાર પાંચ દસ ચાર એકા ચાર અઠ્યાવીસ અથવા અઢાર ને દસ અઠ્યાવીસ છપ્પન ને ચાર સાહીઠ તમારો જવાબ ઓપ્શન નંબર બી ચલો નેક્સ્ટ ક્વેશન તરફ આગળ વધુ ક્વેશ્ચન નંબર સિક્સટી

ચલો દસ વર્ષ પહેલા રામ અને ભરત ની ઉંમર નો ગુણોત્તર એક જેમ ત્રણ હતો તો દસ વર્ષ પહેલા પ્રમાણ હતું એક જેમ ત્રણ પાંચ વર્ષ પછી થઈ ગયું બે જેમ ત્રણ પ્રમાણ છે બે પ્રમાણ છે એક અહીંયા બંને સરખું કરવા માટે એક જેમ ત્રણ આને બે વડે ગુણો તો ચાર જેમ છ થાય બંને નો ગેપ સરખો તો એક માંથી ચાર એટલે ત્રણ ભાગ નો વધારો થયો કેટલા વર્ષ દસ વર્ષ પહેલા પાંચ વર્ષ પછી પંદર તો એક ભાગ જે છે કેટલો મળી જાય પાંચ હવે તમને પૂછ્યું છે હવે પાંચ અને પંદર દસ વર્ષ પહેલા છે તો હાલમાં કેટલા હોય દસ એટલે પંદર અને આ પચીસ પાંચ ત્રણ પાંચ પાંચ ત્રણ જેમ પાંચ નું પ્રમાણ આવશે ચાલો નેક્સ્ટ

એ અને બી ની હાલની ઉંમરની સરેરાશ ઉંમર ત્રીસ વર્ષ છે ઓકે સી એ કરતાં ચાર વર્ષ વધુ છે ચાર વર્ષ પહેલા પ્રમાણ છે તો ભાઈ ત્રણ જેમ ચાર નું પ્રમાણ હતું તો અહીંયા એક ભાગનો ગેપ છે એક ભાગ એટલે ચાર વર્ષ કહેવાય

ચલો કોન્સ્ટેબલ વંદન બેચ જે છે આપણે મિત્રો શરૂ કરી રહ્યા છીએ એના નવા આર પ્રમાણની બેચ છે પહેલી એપ્રિલથી બેચ શરૂ થઈ છે ટાઈમિંગ આઠથી સાડા બાર નું રહેશે એની ફીસ આઠ હજાર એકસો નવ્વાણું રૂપિયા છે વેલિટી એક વર્ષની છે બરોબર બીજું કોન્સ્ટેબલ ફિઝિકલ સેન્ટર ઉપર એને ભણવું તો ટાઈમિંગ સાડા દસ થી સાડા બાર રહેશે આજથી બેચ જે છે ડેમો લેક્ચર શરૂ થઈ ચૂક્યા છે તો ઓફિસનો નંબર છે એની ઉપર કોલ કરીને માહિતી કલેક્ટ કરી શકો છો

ઓછામાં ઓછી પચાસ ઉપર કોમેન્ટ હશે તો જ પાર્ટી જે છે ટોપિક લઈને આવશે પછી એવું થાય હું એકલો ભણો બાકી કોઈ ના મજા આવે નહીં ચલો તો હવે જે છે આજે રજા લઈએ છીએ જય હિન્દ જય ભારત આવજો ગુડ નાઇટ એન્ડ ટેક કેર યસ રાજધાની એક્સપ્રેસ તો બકા હું ક્યારની ચાલુ કરી શકે પેપર ઋત્વિક ક્યારનું પતી ગયું બકા ચાલીસ ની કેટલા પ્રશ્નો કરાય બધા રીઝનિંગના છે બકા બધા રિઝનિંગ ના પ્રશ્નો છે તો રિઝનિંગ ના પ્રશ્નો જે છે પચાસ સાઇન તો કરાયા ને એક પેપર માં જ જોયેલા એક પેપર માં જ હોય ચલો ગુડ